जूनागढ़ मा जस पामेला नामे नरसई मेहता भक्ति करता भूदर जिनी भक्ति करता भूदर जिनी सदा आनंद मारेता भक्ति करता ये भूदर जिनी सदा आनंद मारेता। श्री जूनागढ़ नी अंदर जे शंकर भगवान नी पूर्ण करुणा वड़े पूर्ण पद ने पामेला विष्णु भगवान ना परम भक्त एवा नरसिंह मेहता थया। भगवाने नरसिंह मेहता ना घणा कामों जातो जात आवीने करेला, तेमानो एक आ प्रसंग छे जे नरसिंह मेहता नी हुंडी। नरसिंह मेहताए द्वारकाधीश ऊपर हुंडी लिखी अने प्रभुए जाते स्वीकारी एनो आ इतिहास छे। केशव भट्ट ने करुणा शंकर कुबेर भट्ट के वाल राम केशव भट्ट ने करुणा शंकर कुबेर भट्ट ने केवल राम हुंडी लखावा द्वारकानी घूमी वया बधु गाम सीधाया सटाक चोरे नमी पड़ा नागर ने जय श्री कृष्ण कईने उबा जय श्री कृष्ण कईने उबा संत जुए सागर ने जेम संत जुए सागर ने। श्री दामोदर भगवान ना मंदिर मा रहे गिरधारी ने निरंतर गाता एवा परम भक्त नरसिंह मेहता ना गाम मा એટલે જૂનાગઢમાં દ્વારકાની યાત્રાએ નીકળેલા ચાર બ્રાહ્મણો આવ્યા, જેમની પાસે રોકડા 700 રૂપિયા હતા। બ્રાહ્મણોએ વિચાર્યું કે રૂપિયા સાથે રાખવાથી જોખમ કહેવાય, રસ્તામાં કોઈ કાબા લૂંટી જશે અને આપણને ખર્ચી પાણીમાં મુસીબત પડશે, માટે અહીં કોઈ સાવકારને ત્યાં આ રૂપિયા જમા કરાવી દઈ અને શેઠ પાસેથી હુંડી લખાવી લઈ, એટલે આપણા રૂપિયા આપણને દ્વારકામાં મળી જાય। હુંડી લખી આપે એવા શેઠ સાહુકારની તપાસમાં આ બ્રાહ્મણો ફરે છે। ફરતા ફરતા સટાક ચોરે આવે છે, જણા ઘણાય સદગ્રસ્તો નાગરો બેઠેલા, બ્રાહ્મણ યાદા સટાક ચોરે અને મુખથી કાંઈ ન બોલે નાગર લોક જાણી ગયા એને નાગર લોકો જાણી ગયા ખરા ખંત થી ખોળે આ ખરા ખંત થી ખોળે। બ્રાહ્મણો સટાક ચોરે આવ્યા છે, વિશાળ બુદ્ધિવાળા નાગરો સમજી ગયા કે આ કોઈ પરદેશી મુસાફરો છે, આપણી સાથે કંઈક વાતચીત કરવા માગે છે। નાગરોએ પૂછ્યું, કેમ ભાઈ શું જોઈ રહ્યા છો? કેશવ ભટકે જોઈ તો રહ્યા નથી। નાગરો કે છે, કેણી પેરથી આવ્યા?
કરુણાશંકર કે અમે યાત્રાળુ છીએ, દ્વારકાની યાત્રા કરવા નીકળ્યા છીએ, ક્યાંય જોઈ રહેવા જેવું લાગે ત્યાં જોઈ રહીએ છીએ. નાગરો કહે છે અહીં શું જોઈ રહેવાનું છે, માણસો નથી જોયા? કુબેર ભટ્ટ કહે છે માણસો તો દીઠ્યા છે, દેખીએ છીએ અને દેખીશું ખરા, પણ અમારે એક કામ છે, તે કામ આ માણસને કરવાથી અમારું કામ થશે એવી કલ્પના કરી અને મેં આતુરતા ભરી દ્રષ્ટિએ જોઈ રહ્યા છીએ. નાગરો કહે એવું શું કામ છે, કયો તો ખબર પડે ને? કેવળ રામ કે ઘણું કામ અગત્યનું છે. નાગરો કહે છે કયા વિના અમને શું સમજણ પડે? યાત્રાળુઓ કહે છે કે વિનતી અમારી એક રાયજી રુદિયે ધરજો, કરી વિવેક વિચાર અને હળવે રહી ઉત્તર કરજો. તીર્થવાસી ચાર જવું છે અમારે દ્વારકાપુરી, હુંડી લખાવા કાજ આવ્યા અહીંયા ફૂરી, તો પંકા તો પરદેશમાં શરાફ કોઈ સૌકાર છે, નાણાવટ તો સાચવ્યો ને ધણીમાં ધીરધાર છે. છે કોઈ સાવકાર? જાત્રાવાળોની વાત સાંભળી અને સૌથી આગળ પડી સાચે ઘરમાં બોલીથી હકુમત ચલાવનાર, ખટપટ કરી સર્વને તાબામાં રાખનાર અને પરદેશીના મનનું સમાધાન કરનાર એવા સારંગધર મહેતા ઊભા થયા અને સારંગધર બોલ્યા, કેમ હકુમત રાય, આપણા ગામમાં દ્વારકાની હુંડી લખી આપે એવો સાવકાર કોણ છે? હકુમત રાય કે સાવકાર તો બધાય છે, આમાં કોઈ ચોર નથી, પણ અહીંયા રૂપિયા લઈને દ્વારકામાં અપાવે એવું નરસિંહ મહેતા વિના બીજા કોઈથી બને એમ લાગતું નથી. સારંગધર કહે છે બરાબર છે, મારા મનમાં પણ એ જ હતું. કેમ સૂર્યપ્રસાદ? ત્યારે સૂર્યપ્રસાદ કહે છે હા હા મોકલો એમને નરસિંહ મહેતાના ઘેર, એટલે બેસે પરમેશ્વરના ખોળે. કેમ ચંદ્રરાયજી? ચંદ્રરાજ કહે છે હા બસ એ જ, એ નરસિંહા ટીલવા વિના બીજાનું ગજું નથી કે આવી લાંબી વાટની હુંડી લખી આપે. નાગરો વાતો કરે છે, તીર્થવાસી ઊભા છે, નાગર લોકો યાત્રાળુઓને કહે છે કે નરવર કુલમાં નાગર નાતી નાગર નાતી ને ઉત્તમ જાતિ, નાગર નાતી ને ઉત્તમ જાતિ, નાગરો કહે છે જાઓ નરસિંહ મહેતાના ઘેર, ત્યાં તમારું કામ સિદ્ધ થશે. જાત્રાળુ કહે છે કોણ છે એ નરસિંહ મહેતા?
નાગરો કહે છે અમારી જ્ઞાતિનો સદગ્રસ્ત છે, મોટો ભક્ત છે, વળી ઊંડિયો પતરીઓ કરે છે, ત્યાં પરદેશી વેપારીઓની આડતો ચાલે છે, હજારોને લે છે ને હજારો આલે છે, એમનું ઘર ક્યાં? યાત્રાળુ કહે છે ઘરની કાંઈ નિશાની ખરી? નાગરો કહે છે હા, ફર 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 ઉડતી અને ધજા ફરું કે ધોળી, ફર 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 ઉડતી ધજા ફરું કે ધોળી, ગિરધર સિર પર ગરુડ બિરાજે, ગિરધર સિર પર ગરુડ બિરાજે, જાવ જુઓ ને ખોળી, જાવ જુઓ ને ખોળી, એ સીધા ચાલ્યા જાઓ ધોળી ધજા ફરકતી હશે જ્યાં ભગવાનનું મંદિર છે દામોદરનું, જેના આંગણામાં તુલસી ક્યારાવો છે, ગુલાબ ચંપો કેવડો એવા પુષ્પના ઝાડ છે, અનેક અભ્યાગતોને ત્યાં અન્ન અપાય છે, સાધુ સંતોના ટોળે ટોળા બેઠા હશે. નાગરોએ બતાવેલી નિશાની પ્રમાણે ખોલતા ખોલતા યાત્રાળુ ચાલ્યા. નરસિંહ મહેતાનું મકાન શોધી તો કાઢ્યું, પણ બતાવનારની બોલીથી થયેલી કલ્પના એનાથી ઉલટું જોવામાં આવ્યું. 500 વર્ષમાં જેની મરામતમાં એક પૈસો ખર્ચાયો ન હોય એવું જૂનું પડું પડું થઈ રહ્યું હોય એવું દેખાતું, હજારો જીવજંતુથી ઘેરાયેલું અને સાધુઓના ટોળાના ઘાંટા ગરજી રહેલા એવું મંદિર જાત્રાવાસી જોઈને વિસ્મય પામી ગયા. એક એકની સામુ ટગર ટગર જોઈ રહ્યા છે. તીર્થવાસીઓ વિચારે છે, તીર્થવાસી થયા ઉદાસી, જૂના મંદિર જોયા, તીર્થવાસી થયા ઉદાસી, જૂના મંદિર જોયા, એક એક ને જોઈ રહ્યા ભાઈ, ભાન સર્વ ના ખોયા, ચાર જણ ચમકીને ઉધા અને થયા ઓશિયાળા, દિન થઈને કરે ડોકિયા, જુએ જટાવો વાળા, ભાવે હાસી કીધી પાકો પડ્યો વેમાં, ઈર્ષા ભાવથી હાસી કીધી એમ પાકો પડ્યો વેમાં, અનુમાનથી અવળું ભાસે હવે કરશું કેમ, અનમાનથી ભાઈ અવળું ભાસે હવે કરશું કેમ. ચારેય બ્રાહ્મણો એકબીજાની સામે જોઈ રહ્યા છે, ડોકિયા કરી કરીને મંદિરની અંદર જોવે છે, તો જટાઓ વાળા જોગીઓ બેઠા છે, સાધુઓ બેઠા છે, તુલસી ક્યારા દેખાય છે, આસોપાલવના ઝાડ દેખાય છે, મંદિરની અંદર શંખનાદ થઈ રહ્યા છે. ચારેય યાત્રાળુઓ વિચારે છે કે નરસિંહ મહેતા ઉપર આ લોકોની ઈર્ષ્યા હોવી જોઈએ, ઈર્ષ્યા ભાવથી નરસિંહ મહેતાની હાંસી કરવા માટે આપણને મોકલ્યા છે, હવે કેમ કરવું? કેશવ ભટકેશ ભાઈઓ, નરસિંહ મહેતા શેઠ શાહુકાર છે એવી ભલામણ કરનારાએ આપણી મશ્કરી કરી હોય એવું આપણને લાગે છે. કરુણાશંકર કે મશ્કરી તો પાકી કરી છે, અને મશ્કરી કરે કારણ લોકોને મહેતા ઉપર દ્વેષ હોવો જોઈએ,
કુબેર ભટ્ટ કહે છે, ભાઈ ભક્ત ઉપર અભક્તને હંમેશના માટે ઝેર હોય, આ નરસિંહ મહેતા ભગવાનના ભક્ત દેખાય છે. કેવળ રામ કહે છે, કેવી પ્રભુના નામની ગર્જના થઈ રહી છે, હશે ઊંડી લખાય તો ખેર, નહીતર ભજન તો સાંભળશું. ચારેય બ્રાહ્મણો મંદિર બહારથી જોવે છે. મહેતાજીએ પ્રભુની ધૂન મચાવી છે. કેશવ ભટ્ટ કહે છે, વાહ વાહ કેવી ભજનની ધૂન મચી રહી છે, અહીં તો પ્રભુના નામની ગર્જના થઈ રહી છે. નાગરોએ ચાવી ચાવીને વાતો કીધી અને ખોટી ભાળ બતાવી, આપણને ઊંડી લખવા માટે મોકલ્યાને કેવળ મશ્કરી કરી છે. પણ એ મૂર્ખજનોનો સ્વભાવ છે. મૂર્ખજનો સજ્જન માણસોને સંતાપીને આનંદ પામે છે. યાત્રાળુ આગા પાછા ફરતા જાય છે, ઘડી ઘડીમાં મંદિરમાં ડોકિયા કરતા જાય છે, મંદિરની રચના અને શોભા જોતા જાય છે. જટાવાળા જોગીઓ બેઠેલા મનમાં અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યા. વરો હોય ત્યાં વણ તેડાવ્યા, ઘેલૈયા ઘેરાયે લક્ષણવંતી લલના કેરા, લક્ષણવંતી લલના કેરા, હેરા જેમ હેરાયે, હેરા જેમ હેરાય. કોઈ સદગ્રસ્તના ઘર પાસે જેમ ચોર ચકતા હોય, તાતારના દ્વાર પાસે જેમ ભિક્ષુક ફરતા હોય, જમણવાર હોય ત્યાં ઘેલૈયા ડોકિયા કરતા હોય, એમ ડોકિયા કરતા જોઈ યાત્રાળુને અને મંદિરમાં બેઠેલા સાધુઓ બોલ્યા. સાધુઓ કે ભીતર ચલે આવો, ભીતર ચલે આવો. કે કેશવ ભટ્ટ કે, ચાલો ભાઈ અંદર બોલાવે છે, જઈએ તો ખરા. ચારેય જણ અંદર ગયા. સાધુઓને કહ્યું, જય શ્રી કૃષ્ણ, જય રણછોડરાય. પરદેશી મુસાફરોને જોઈ મહેતાજી બોલ્યા, પધારો પધારો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. મહેતાજી ચારેય બ્રાહ્મણોને આસન આપી અને કહેવા લાગ્યા, આવો ને તીર્થવાસી રે, ગોવિંદ ગાઈ. આવો ને તીર્થવાસી રે, ગોવિંદ ગાઈ. આવો ને ગોવિંદ ગાઈ, ગાઈ ને સુખિયા થાઈ. આવો ને ગોવિંદ ગાઈ, ગાય ને આપણે સુખિયા થાઈ. ચોરાસી મટી જાય રે, ગોવિંદ ગાઈ. ચોરાસી મટી જાય રે, ગોવિંદ ગાઈ. આવો ને અતિથિ દેવા, પ્રેમેથી કરીએ સેવા. લાભ તો સવાયો લેવા રે, ગોવિંદ ગાઈ. લાભ તો સવાયો લેવા.
વારે ગોવિંદ ગાઈ આવો ને તીર્થવાસી રે ગોવિંદ ગાઈ. મહેતાજી તીર્થવાસી બ્રાહ્મણોનું સ્વાગત કર્યું, જળપાન કરાવ્યું, આસનો નાખી બેસાડ્યા, યાત્રાળુઓ બેઠા. ત્યારે 5-25 નાગરોને સાથે લઈને સારંગધર મહેતા યાત્રાળુઓનું શું થાય છે, યાત્રાળુ ફસાઈ ન જાય એવું જોવા મહેતાજીના ઘેર આવે છે. સારંગધર કહે છે, કેમ ભાઈ યાત્રાવાસી તમારી ઊંડી લખાણી? યાત્રાળુ કહે છે, વાત હજી નીકળી નથી. સારંગધર કહે છે, તમે નહીં બોલો ને ત્યાં સુધી તમારું કામ નહીં થાય, માટે કહી દો ઝટ અને લખાવી લ્યો ઊંડી. યાત્રાળુ કહે છે, હે ભક્તરાજ, અમારી એક અરજ છે. માતાજી કહે છે, બોલો ભાઈ બોલો. રાધેશ્યામ રાધેશ્યામ બોલો. યાત્રાળુઓ નરસિંહ મહેતાને કહેવા લાગ્યા, હરિના ભગત અમને હુંડી લખી આપો, હુંડી લખી આપો, હુંડી લખી પ્રભુ અતિ કષ્ટ કાપો. હરિના ભગત અમને તીર્થવાસી અમો અહી ચાલી આવ્યા, તીર્થવાસી અહી ચાલી આવ્યા, મે 700 રૂપિયા ખર્ચી ના લાવ્યા. હરિના ભગત અમને હુંડી લખી આપો, હુંડી લખી આપો, હુંડી રે લખી લે પ્રભુજી અતિ કષ્ટ કાપો. હરિના ભગત અમને દર્શન માટે જાઉં દ્વારકા, દર્શન માટે જાઉં દ્વારકા, આનંદે ફાંગડામાં ફસી જઈએ ફાંસિયાના ફંદે. હરિના ભગત અમને લખાવા માટે આળા ગાળા ચાલ્યા, હુંડી રે લખાવા અમે આળા ગાળા ચાલ્યા, મેહે નાગરો એ તમને બતાવ્યા. મેહે નાગરો એ તમને બતાવ્યા, હરિના ભગત અમને હુંડી લખી આપો, હુંડી લખી આપો, હુંડી રે લખી લે પ્રભુજી અતિ કષ્ટ કાપો. હરિના ભગત અમને. મહેતાજી કહે છે, જય શ્રી, જય શ્રી હરિ, જય શ્રી હરિ. શ્રી હરિની ભક્તિમાં મગ્ન થઈ રહેલા અને પ્રભુનો જેણે પૂર્ણ વિશ્વાસ હતો એવા મહેતાજી બોલ્યા, ભાઈ ભલે તમે આવ્યા, પણ જ્યાં સુધી બીજો કોઈ ઊંડી લખનાર મળે ને ત્યાં સુધી શોધી કાઢો. અહીં તો શ્રી હરિના નામની ઊંડીઓ ચાલે છે. યાત્રાળુ ચારે બાજુ દ્રષ્ટિ કરે છે, ચોપડાના થોકડે થોકડા પડ્યા છે,
જોયે છે. સાધુઓ કહે છે આ ચોપડા છે ને એ કોઈ હિસાબ કિતાબ ના નથી, આ તો પ્રભુના પદના છે, કીર્તનના છે. સારંગધર કહે છે નરસિંહ મેં તો ના પાડશે ને તો તમારું કામ બગડશે. અને દ્વારકાની આડત તો એ નરસિંહના ઘેર જ છે, બીજે ક્યાંય નથી. યાત્રાળુ કહે છે આપ હરિના ભક્ત થઈ અને અમને નિરાશ ન કરશો, લ્યો આ રૂપિયા 700 રોકડા અને લખી આપો હુંડી. નરસિંહ મહેતા કહે છે તમારી એમ જ મરજી છે ને કે હુંડી અહીં લખાવી છે. યાત્રાળુ કહે છે હા મહારાજ, પ્રેમથી આવ્યા છીએ અને આપ લખી આપો. ત્યારે મહેતાજી કહે છે લખી આપું, સાંભળો. હુંડી કરવા આવ્યા, લાવ્યા રૂપિયા રોક, અડક્યો ત્યાં આપશે થેલી થોકમ થોક. વેપારી વ્યવહાર છે, રામ કરે છે કામ, હુંડી વિના પણ આપશે સેવ સુણતા સેવક નામ. તમે મારું નામ દેશો ને તોય રૂપિયા મળી જશે. અહીંયા દીધેલા દામને જરા ન લાગે જોક, સ્મરણ કરજો શ્યામનું સહેજ ન કરશો શોક. પ્રભુનું સ્મરણ કરજો, તમે અહીંયા જે મને રૂપિયા આપો ને એ રૂપિયાને બિલકુલ જોખમ નથી. ભલે કદાચ તમને આડું અવળું ભેરવે લક્ષ્ય લબાડી લોક, પણ કાને એ કાઢી નાખશો એ લોક મૂકશે પોક. કુંદન પ્રસાદ કે સાંભળો મણિપ્રસાદ, લોક મૂકશે પોક એમ નરસિંહો કહે છે. મણિધર પ્રસાદ કહે છે એ એકલો પોક મૂકે છે એ થોડું છે, જો જાત્રાળુ હુંડી લખાવી લેશે તો તે પણ પોક મૂકીને રોશે, માની લેજો. કારણ બટુકભાઈ કહે છે લખાવી લેશે, શું લખાવી લીધી સમજો ને, રૂપિયાનો તો ઢગલો કર્યો છે અને હવે એ હરિનો લાલ ગણીને ગોખલા મૂકે એટલી જ વાર છે. પ્રમોદરાય કહે છે સારંગધર હું તો એમ માનું છું કે પૈસા એ સાધુડાઓને ખવડાવી દેશે અને પછી યાત્રાળુ અથડાઈને પાછા આવશે ત્યારે શંખ ને તાલ દેખાડશે, આની પાસે બીજું શું છે કે. પરસત રાય કહે બસ એમ જ, હું પણ એમ જ માનું છું. હરમોહન રાય કહે છે એના ઘરમાં તે સી અમિયાણી ભણી છે, ભરી છે કે જ્યારે જોઈએ ત્યારે કાઢીને આપે. સાધુ કહે છે બાપજી એ સબ નાગર લોક બડા ઝેર કરતા હે. નરસિંહ મહેતા કહે છે રાધેશ્યામ રાધેશ્યામ, એમને તો કઈ ઝેર નથી પણ એ સૌનો સ્વભાવ. સારંગધર કહે છે આજ તો ખરું કેનારના ઉપર ખાર ચડે છે. વિક્રમરાય કહે છે યાત્રાળુ કાબાના અને ફાંસ્યાના ભયથી હુંડી લખાવવાનું કરે છે પણ એમને ખબર નથી કે ફાંસ્યાના ફંદમાં આપણે આવી ગયા છીએ. ત્રિભુવનરાય કહે છે ફાંસ્યાના ફંદમાં ફસાયા છે, કાબાના કબજામાં આવ્યા છે. શિવ પ્રસાદ કહે છે નરસિંહ મહેતાને કાબો કહો છો અને ફાંસીઓ કહો છો એ તમને ઘટતું નથી. સારંગધર કહે છે કાબો ઘડીના છઠ્ઠા ભાગમાં 700 રૂપિયાની ઢગલી કરાવી દીધી, આનાથી વળી બીજા કાબા શું કરે. હર્ષદ રાય કહે છે કાબાનો કાબા તો સમજ્યા પણ ફાંસ્યાનું શું, મને એ શંકા છે. હરમોહન રાય કહે છે ફાંસ્યા શું એ તે જાણવું જોઈએ. કલ્યાણ રાય કહે છે તો કેરનાથને પૂછીએ એટલે તરત જ ખુલાસો. હર્ષદ રાય કહે તે વાત બરાબર, લ્યો હું પૂછું. યાત્રાળુઓને પૂછ્યું કે ભાઈ તમારું નામ શું. કુબેર ભટકે છે અમારા ચારેયના નામ જુદા જુદા છે. સારંગધર કહે છે ચોખા પૂંછડા વિના ના છો, પૂછીએ છીએ શું ને તમે કહો છો શું. કેવળ રામ કહે છે તમે નામ જ પૂછો છો ને. માધવરાય કહે છે હા હર્ષદરાય નામ પૂછે છે ત્યારે તમે કહો છો ચારેયના નામ જુદા છે એ તો જુદા જ હોય પણ નામ દઈને ઓળખાણ પાડવી જોઈએ. કરુણાશંકર કહે છે મારું નામ છે કરુણાશંકર. આ ભાઈનું નામ છે કુબેર ભટ્ટ. આ બીજાનું નામ છે કેવળ રામ. અને આ ચોથા અમારા ભાઈ છે કેશવ ભટ્ટ. સારંગધર કહે બહુ સારું, તમે કાબા કહ્યા એ તો એમ સમજ્યા કે વગડા વચ્ચે માર મારી લૂંટી લેનારાને કાબા કહેવાય છે પણ ફાંસ્યા શું. કેશવ ભટ્ટ કે અમે પણ જોયા નથી તેમ જાણ્યા પણ નહોતા. સારંગધર કહે છે તમે ફાંસ્યાના ફંદમાં ન આવી એવું કેમ બોલ્યા. કેશવ ભટકે છે અમારા ગામના એક શ્રેષ્ઠની વાત છે
અમારા ગામનો વાણિયો વેપારે ગયેલો, એનો ધંધો ઝવેરાતનો હતો. એટલે થોડા મોતી, થોડા માણેક, થોડા હીરા વગેરે ઝવેરાત લઈ અને એક ગામથી બીજે ગામ જઈ રહેલો. બનાવ એવો બન્યો કે રસ્તામાં તાપ થઈ ગયો, મધ્યાહન સમય થયો, ધોમ ધખ્યો, તાપ લાગવાથી શેઠ અકળાઈ ગયા, તલસ તલસ થઈ ગયા અને સાંયડો ખોળવા લાગ્યા. એવામાં સુંદર મજાનું ઘટાબંધ વડનું ઝાડ જોયું. શેઠ ત્યાં ગયા. ઝાડ નીચે જતા શેઠનું સગળું દુઃખ દૂર થઈ ગયું અને સુખમાં વધારો થયો. એ ઝાડની નીચે એક ફાંસ્યો બેઠો હતો. મીણ અને તેલ પાયેલી દોરી મજબૂત તાંચ જેવી પોતાની પાસે રાખેલી, જતા મુસાફરને ગફલતમાં નાખી એ દોરી ગળામાં ભરવી, ખેંચી પ્રાણ કાઢી નાખી માલ લઈ લેવો. એ ફાંસ્યાનું હતું કારસ્તાન. આ ઝાડ નીચે બેઠેલો ફાંસ્યો એ બૈરીના વેશમાં હતો. એણે બૈરીના કપડાં પહેરેલા હતા નવા. હવે એ ફાંસ્યો વાણિયાને ઓળખતો, પણ આ વાણિયો ફાંસ્યાને ઓળખતો નહીં. શેઠને જોતા જ ફાંસ્યો બોલ્યો, કેમ શેઠ, કેમ ધસ્યા મસ્યા? શેઠ કે, શું કરીએ, તાપમાં હેરાન હેરાન થઈ ગયા. ફાંસ્યો લાજ કાઢી અને કહે, પાણી પીવું છે તો લાવી આપું, નજીકમાં કૂવો છે. શેઠ કહે છે, કૂવો તો હશે પણ મારી પાસે પાણી સિંચવાનું સાધન નથી. અને તમે બૈરી જાત, અહીંયા એકલા કેમ? ફાંસ્યો કે, મને શી બીક છે, હું તો પાંચ પુરુષને પૂરી પડવું એવી છું. અમારું મકાન અહીં નજીક જ છે, અમે હંમેશના માટે વગડામાં જ રહી છીએ, અમને કાંઈ બીક ન હોય. શેઠ કે, તો લાવો ત્યારે પાણી પી. ફાંસ્યાએ પાણી લાવીને આપ્યું શેઠને. શેઠે પીધું. ફાંસીએ પૂછ્યું, કેમ શેઠ, કેવું પાણી? શેઠ કે, વાહ, પાણી બહુ સરસ, ઠંડુ. ફાંસ્યો કે, આ ડાબલામાં શું છે શેઠ? શેઠ બૈરી જોઈ લલચાઈ ગયા. શેઠ કે, તમારું મોઢું દેખાડો ને તો બતાવું. ફાંસ્યો કે છે, અમારામાં ભાયડા માત્રનો મલાજો કરે, અમારામાં એવો રિવાજ છે, માટે મોઢું ન ઉગાડાય. શેઠ કે છે, તમારામાં રિવાજ હશે પણ હું તો અજાણ્યો માણસ છું, તે મારો મલાજો હોય, પરદેશીનો હોય તે. શેઠ કે, આ દાબલામાં તો હીરા માણેક સાચા મોતી એવું બધું છે. આ બંનેની જેની વાતચીત ચાલે છે એમાં પાસેના ગામનો એક રજપૂત નીકળ્યો. એ રજપૂત આ બેને જોઈ ગયો. આ ફાંસીયાએ અને શેઠે રજપૂતને જોયો નથી. રજપૂત આગળ ન ગયો અને ઝાડના થડ પાછળ સંતાઈ ગયો. આમ બંનેની વાતચીત ચાલે છે. શેઠ તો બૈરીને ઝવેરાતનો ડાબલો બતાવવા માંડી પડ્યા છે. ફાંસ્યો કે, આમાંથી મારે સાચા મોતી લેવા છે. શેઠ કે, આ તો ભારે છે, તમારેથી નહીં લેવાય, તમારા માટે વળી હલકા લાવીશ. ફાંસ્યો કે, હલકા નહીં, ખોટા નહીં, મારે તો સાચા જોઈશ. શેઠ કે, નાના, ખોટા નહીં, સાચા મોતી પણ થોડી કિંમતના, ઓછી કિંમતના હું લેતો આવીશ. થોડી વાર વાતચીત કરી પછી શેઠ કહે, લ્યો હવે જઈશું તારે, આવજો. ત્યારે ફાંસ્યો કે છે, બેસો ને, હું તમારી સાથે આવું, આપણે બે સાથે સાથે જઈએ. શેઠ કે, બહુ સારું. શેઠ બેઠા. ફાંસ્યો કે, તમે અવળું ફરીને બેસો, હું જરા લઘુશંકા કરી લઉં, એટલે પેશાબ કરી લઉં. એટલે શેઠ અવળું ફરીને બેઠા. શેઠ અવળું ફરીને બેઠા, તરત જ ફાંસ્યાએ મીણ પહેલી દોરી કાઢી. જેવી શેઠના ગળામાં નાખવા જાય તેવી સંતાયેલા રજપૂતે દોડીને ફાંસ્યાના હાથ ઉપર લાકડી મારી ફાંસ્ય રાડ પાડી. બાપરે, મરી ગયો, મરી ગયો કરતા શેઠ પાછું વળીને જોયો તો ફાંસ્યાને પડેલો જોયો. સારવાર કરવા માંડી ગયા અને મારના રજપૂતને ઠપકો આપ્યો. રજપૂત કહે છે, શેઠ, કોઈક સારા માણસનું મોઢું જોયું હશે જેથી હું આવી ચડ્યો, નહીતર તમે તો પરમેશ્વરના ઘેર પહોંચી જાત. આ બાયડી નથી, આ તો ભાયડો છે. કફલતમાં નાખી, ગળામાં ફાંસો નાખી અને માણસોને મારનાર છે. જો આ એના હાથમાં દોરી, એ તમારા ગળામાં નાખવાની તૈયારી જ હતી ત્યારે મેં લાકડી મારી. શેઠ કે, તમારું ભલું થાય જો ભાઈ, આ તમે મને ફાંસ્યો ઓળખાયો. રજપૂત કે, શેઠ, ચાલો મારી સાથે. સામા ગામમાં રજપૂત વાણિયાને લઈ ચાલ્યો ને હાલતી વખતે બે લાકડી વળી ફાંસ્યાને મારી.
તાળવે ગોળ ચોટાડી લાલચ આપી કપટ કરી દગો કરે વિશ્વાસઘાત કરે એ બધાય ફાંસિયા કહેવાય. હર્ષદરાય કે વાહ ભાઈ વાહ, વાત તો ખૂબ મજાની. માધવરાય કહે છે આ તો આપણે જાણતા જ નહીં નહોતા, દ્વારકા જવાનું થાય તો આપણે પણ સંભાળીને જવું. સારંગધર કહે છે જાત્રા કરવા નીકળ્યા છે પણ પેક કેટલા બધા માણસો છે. અજગર પ્રસાદ કહે છે પેક તો પહેલા લૂંટાણા. હર્ષદરાય તે ખરી વાત, કાબાનો કાબો અને ફાંસ્યાનો ફાંસ્યો નરસિંહ મહેતો ઠર્યો. હવે નાગર લોકો કરે ચેષ્ટા અને મેતા મન ન લાવે, આવી નાગર લોકો કરે છે ચેષ્ટા મેતાજી મન ન લાવે, યાત્રાળુએ આપેલા રૂપિયા યાત્રાળુએ આપેલા રૂપિયા સાધુ પાસે ગણાવે, સાધુઓએ ગણ્યા રૂપિયા થયા 700 પૂરા, મેતા કહે ધરો ભંડારમાં, મેતાજી કહે છે ધરો ભંડારમાં ફૂટાવો સારા શીરા, મેતાજી કહે ધરો ભંડારમાં અને ઘૂંટાવો ને સારા શીરા. નાગરો મહેતાજીની નિંદા કરે છે, ચેષ્ટા કરે છે. સાધુઓ સાંભળી વિચારે છે કે આ નાગરો ન હોત ને તો મહેતાજીની કદર ન થાત. કારણ નિંદા કરવા વાળા પાપને ધોવે છે. સતારશા બાપુએ કે વિશાખેલી ખેલી છે, નિંદક અમારા મત મરો મરો ક્રોધ ઓર દ્વેષ, નિંદક સે પાતક જલે નિંદક રહો હમેશ, તીન ધોબી ઇસ જગત મે તીનો સે મિલે બોલ, ઉત્તમ મધ્યમ કનિષ્ઠ હૈ કહું બજા કર ઢોલ, ઉત્તમ ધોબી સદગુરુ મધ્યમ ધોબી દાસ, કનિષ્ઠ ધોબી નિંદકાઓ પાપ કો ધોવે ખાસ. યાત્રાળુએ આપેલા રૂપિયા મહેતાજીએ સાધુ પાસે ગણાવ્યા. પછી તરત જ બે ચાર સાધુઓને કહ્યું કે સબ સાધુ કો જમા કરકે ભંડારા કરો અને ધર દો સબ ભંડાર મેં. શંકરનાથ કે બાપજી સારે સાધુ કો કે બમન ભી ખરે? મહેતા કહા હા બ્રાહ્મણોને પણ નોતરજો. પર્વતગીરી કે છે મહારાજ મહેતાજી રસોઈ મેં ક્યાં કરેગા? મહેતા કહે જે ભગવાનને ગમતું હોય તે. કૃષ્ણદાસ કહે છે શ્રી ભગવાનને તો કાળી રોટી વાળું દૂધપાક સે રાજી રહેતે હૈ. મહેતા કહે પ્રભુ તો સદાય રાજીના રાજી છે પણ આ વખતે શીરા ઘૂંટાવો. રામદાસ કે બાપજી શીરા એકલા કે પૂરી સહી? મહેતાજી કે પૂરી બુરી કુછ નહીં, સારા શીરા ચોખ્ખા શીરા, તીન તાસ કા ખૂબ ઘૂંટાવો ખૂબ ઘૂંટાવો. બોલો દ્વારકાધીશ કી જય. ચેતનદાસ કે બાપજી શીરા તો શ્રી હરિ હર હંમેશને પાવતે હૈ, ફિર આપકી જો ઈચ્છા. મહેતા કહે છે આજ રામજીની પણ એ જ ઈચ્છા છે, શીરા ઘૂંટાવો. મહેતાજીની મરજી થઈ કે તરત જ સાધુઓને નોતરી આવ્યા. બીજા સાધુઓ જુદી જુદી જાતના બ્રાહ્મણોને નોતરી આવ્યા. સીધા સામગ્રી આવી ગઈ એટલે નાગરો વિદાય થઈ ગયા. રસોઈ તૈયાર થઈ એટલે મહેતાજીએ ભગવાનને થાળ ધરાવ્યો, નૈવેદ આરતી કર્યા અને પંગત પાડી. યાત્રાળુના હાથે બ્રાહ્મણોનું પૂજન કરાવ્યું અને મહેતાજીએ જય જયકાર બોલાવ્યો. શ્રી રણછોડરાય કી જય, દ્વારકાધીશ કી જય, અંબે માત કી જય, નરહરિલાલ કી જય, નર નારાયણ દેવની જય, જ્યોતિ સ્વરૂપ ભગવાનની જય, સદગુરુ દેવ કી જય,
ओम नमः पार्वती पतये हर हर महादेव। पंगत पड़ी, ब्राह्मणों जमीने उठा એટલે મહેતાજીએ મુખવાસ આપી, માથાડી રૂપિયો રૂપિયો દક્ષિણા આપી, સાધુઓને સોપારીના કકડા અને વરિયાળી આપ્યા, એક એક ચાદર ઓઢાડી સર્વના જમ્યા પછી મહેતાજીએ પ્રસાદ લીધો, ભજનની ખૂબ જડી પાડી અને મોડી રાતે સૂઈ રહ્યા। યાત્રાળુને નિંદર ન આવી, વિચાર કરે છે કે અરે રે, રૂપિયા તો પાણી પાણી કરી દીધા, હજી તો ઊંડીએ લખી આપી નથી। સવારે પૂછીશું કે આમ કરવાનું શું કારણ। સવારમાં જાગૃત થયા પછી યાત્રાળુએ માતાજીને કહ્યું, હે ભક્તરાજ, 700 રૂપિયાના શીરા ઘૂંટાવી સાધુ બ્રાહ્મણોને ખવડાવી દીધા, તે તો તમે જ કરી શકો। માતાજી કહેશે, શ્રી હરિએ આપ્યું હોય તો સદમાર્ગે વાપરવું એ જ ખરું છે। યાત્રાળુ કહે છે, ઉડાડતા વાર લાગતી નથી પણ કમાતા બહુ વાર લાગે છે। મહેતા કહે છે, જેને શેરા ઘૂંટાવ્યા ને એ જ જગતમાં કમાણો છે। કરુણાશંકર કહે છે, શીરા ઘૂંટાવ્યા એટલે શીરો કરીને ખવડાવ્યો તે જ કે બીજું કઈ। મહેતાજી કહે છે, પારકા દુખે દાજ્યો તે કમાયો, પારકા પર ઉપકાર કર્યો તે કમાયો, પારકા પ્રાણનું રક્ષણ કર્યું તે કમાયો, પોતાનો બોલેલો બોલ પાળ્યો તે કમાયો, અને જેણે ભગવાનનું ભજન કર્યું તે પૂર્ણ કમાયો। યાત્રાળુને મહેતાજીની વાતચીત ચાલે છે, ત્યાં 2-4 નાગરોની સાથે સારંગ ધરાવ્યા। કેવળ રામ કહે છે, જે કમાયા હોય તેને શીરા ઘૂંટાવ્યા હોય એવા 2-4 નામ દો તો સાંભળીએ। સારંગ તરકે છે, બોલો માતાજી, ગણાવી દો ઝટ। ગૌરી પ્રસાદ કે હમણાં ગપ્પુ મારશે, 5-7 નામ દઈ દેશે અને તીર્થવાસીના મનનું સમાધાન થયું એટલે બસ। બોલો બોલો માતાજી। સાધુ કે બોલતે હૈ બોલતે હૈ, બકબક છોડો। માતાજી કે છે, બોલો રણછોડ રાય ની જય। અને માતાજી યાત્રાળુને કહે છે, કમાણી કરી સારી કમાણી કરી, શીરા ઘોટાવા એને કમાણી કરી, જગમાં જન્મી એને કમાણી કરી, જગમાં જન્મી સાચી કમાણી કરી। શિબી રાજાએ હોલો શરણે રાખ્યો, શિબી રાજાએ હોલો શરણે રાખ્યો, જગમાં જન્મીન કમાણી કરી, કમાણી કરી સાચી કમાણી કરી, જગમાં જન્મી સાચી કમાણી કરી। હરિચંદ્ર રાજાએ સતનવ છોડ્યું, જુઓ હરિચંદ્ર રાજાએ સતનવ છોડ્યું,
નિજની સેવા જેને કાશીમાં કરી, જગમાં જન્મી એને કમાણી કરી. જગમાં જન્મી એને કમાણી કરી, એ કમાણી કરી, સાચી કમાણી કરી, શિરા ઘૂંટાવ્યા એને કમાણી કરી. પ્રભુની સેવા કરી અમરીશ રાજાએ, પ્રભુની સેવા કરી અમરીશ રાજાએ, ત્યારે ચક્ર ચડાવ્યું ગિરિધર ધરી, એ ચક્ર ચડાવ્યું ગિરિવર ધારી, જગમાં જન્મી એને કમાણી કરી. સાચી કમાણી કરી, જગમાં જન્મી એને કમાણી કરી. બાપુ કહે ભજો સળબળ છોડી, બાપુ કહે છે ભજો સળબળ છોડી, આ ત્રિવેણી તારી, જગમાં જન્મી એને કમાણી કરી, જગમાં જન્મી એને કમાણી કરી, કમાણી કરી, સાચી કમાણી કરી, જગમાં જન્મી એને કમાણી કરી, શિરા ઘૂંટાવ્યા એને કમાણી કરી. મહેતાજી કીર્તન કરે છે. કીર્તન સાંભળી અને સારંગધર કહે છે, બાપો બાપો. મુરલીધર કહે છે, કેમ સારંગધર, સાબાશી આપવી પડી ને? સારંગધર કહે છે, સાબાશી નહીં, ઉશ્કેરણી ચડાવો ને, તો બે પાંચ નામ પાસે બીજા દે. મહીધર કહે છે, જે નામ દીધા તે બધા આગળ થઈ ગયેલા તો ખરા ને? અવની ધરકે છે થઈ ગયા, કોઈ 100 વર્ષ ઉપર, 500 વર્ષ પહેલા, કોઈ આગલા જુગમાં. શશી ધરકે છે, ગમે એટલા પહેલા, પણ વાત તો સાચી ને, જે માતાજીએ નામ દીધા એ મહાન બધા પ્રભુના ભક્તો થઈ તો ગયા ને. સારંગ ધરકે છે, કોણ નક્કી કરવા ગયું છે? એ કહે છે ને, આપણે સાંભળીએ છીએ. 20 તરકે છે, એના ઘરડાના લેખ લખેલા ચોપડામાંથી ક્યાંક નામ ગોતી કાઢ્યા છે. વિષ્ણુ પ્રસાદ કહે છે, આપણે નકામી ગડબડ કરીએ છીએ, યાત્રાળોને ખોટી કરીએ છીએ, હવે એમને ઊંડી લખાવી લેવા દો. સારંગ તરકે છે, આપણે ક્યાં લખનારને રોક્યા છે, લખાવનારને રોક્યા છે, લખાવી લેવો ભાઈ ઊંડી, અમે તો જઈએ. કેશવ ભટકે છે, મહેતાજી હવે ઊંડી લખી આપો. મહેતાજી કે છે, લખી આપું ભાઈ, તમારે કાંઈ ચિંતા કરવી નહીં. કરુણાશંકર કે છે, ચિંતા તો શું હોય મહારાજ, પણ જે કામ કર્યું તે કરવું મટે. કુબેર ભટકે છે, ઊંડી લખાય એટલે અમે રસ્તે પડી, જવાનું ઘણું હજી દૂર છે. કેવળ રામ કે છે, હા મહેતાજી, વેજું મોતીને કર્યું તે કામ. મહેતાજી કહે છે, ભલે ભાઈ લખી આપું. મહેતાજી હુંડી લખે છે, સ્વસ્તિ શ્રી દ્વારકા મધ્યે મહાશુભ સ્થાને પૂજ્ય રાધે અનેક સર્વશુભ ઉપમા લાયક દીનબંધુ દયાળ કરુણાના સાગર અનાથોના નાથ પતિતના પાવન અધમના અવધારણ
શ્રી પરબ્રહ્મ નારાયણ પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવત પ્રણામ અંગીકાર હો. એતાં શ્રી જૂનાગઢથી લિખિતન. અલ્પ બુદ્ધિવાન સદાનો સેવક દાસાનું દાસ ભક્ત નરસિંહરામ. વિશેષ વિનંતી સાથ લખવાનું કે જે આ પત્ર લઈને આવનાર પરદેશી મુસાફર એમની પાસેથી રૂપિયા 700 રોકડા ગણી લીધા છે અને એમને હુંડી લખી આપી છે. એનું નામ નિશાન તપાસીને તુરત જ વગર વિલંબે નવા કોરા ને કડકડતા ચાલતી છાપના રૂપિયા ગણી આપજો, અને નહીં ગણી આપો, અગર વિલંબ કરશો તો નાણાવટથી વટ વ્યવહાર ઓછો થશે, મારી તમારી બંનેની હાશી થશે. જાત્રાળુઓ જો નિરાશ થશે તો તેમનો નિશાસો આ દાસ સેવકને લાગશે. થોડું લખ્યું ઘણું કરીને માનજો, એક લખ્યું હજાર કરીને માનજો. લિખિતન સેવક નરસિંહરામના પ્રણામ. કાગળ બીડી જાત્રાળુને આપ્યો. જાત્રાળુ કહે તમારું હુંડિયામણ હોય તે કયો આપી દઈ. મહેતાજી કહે છે શ્રીહરી શ્રીહરી કરો. હુંડિયામણ આવી ગયું. હુંડિયામણમાં પ્રભુનું નામ રાધેશ્યામ. જાત્રાળુ કહે છે હુંડી સ્વીકારે છે તો ખરી ને. મહેતા કહે છે અરે રામ રામ, ઈ શું બોલ્યા. જતા વેદભાઈ તમે જરાય ચિંતા ન કરશો. જાત્રાળુ કહે ત્યારે અમે હવે રજા લઈએ. જય શ્રી કૃષ્ણ. સાધુઓ કહે છે જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારકાધીશની જય. મહેતાજી જાત્રાળુને વળાવવા સાથે જૂનાગઢની ભાગોળ સુધી જાય છે. બીજી બાજુ નાગરો સટાક ચોરે ભેગા થયા છે. નાગર સટાક ચોરે સૌ મળિયા મનોમન વિચારે ચડિયા. યાત્રાવાસી ગયા મેતાને ઘેર, જાણીએ આપણે એની પેરા, જાણીએ આપણે એની તો પેરા. હુંડી લખી છે કોના માથે, કોણ સ્વીકારશે એની સાથે. નાગરો સટાક ચોરે મળી અને મનોમન વિચાર કરે છે કે યાત્રાળુ ગયા છે, યાત્રાળુનું શું થયું, અને કદાચ હુંડી લખી છે તો કોના નામ ઉપર લખી, કોણ હુંડી સ્વીકારશે. આતુર રાય કે છે પેલા જાત્રાવાસીનું શું થયું, એમની હુંડી લખી આપી કે નહીં. ચિંતાતુર રાય કે છે દૈવ જાણે, આપણે તો કાલના આવ્યા પછી પાછા ગયા નથી. હનુમાન રાય કે છે હુંડી તો લખી આપીએ છીએ, ઠગ ઠગવા બેસે ને ત્યારે કઈ બાકી ન મૂકે. અત્યારે એના રૂપિયા તો લઈ લીધા અને ઉડાડી પણ દીધા. શંકર પ્રસાદ કહે છે એને બ્રાહ્મણોને રાજી કર્યા છે ને.
શંભુલાલ કે શીરો પણ બહુ સારો બનાવ્યો હતો. નિયામત રાય કે જે ભલે સવામણ મણે સવામણ ઘી અને મસાલાથી ભરપૂર. હરિપ્રસાદ કે ભાઈ નાગો કૂદે કે જાગો કૂદે એને ક્યાં વાંધો છે, પરસેવો પાડ્યો હોય તો ને. જ્યારે વાપર્યું ને ત્યારે આવું બધું એને કોકનું જ વાપર્યું છે. ધીરજલાલ કે છે બરાબર છે. એના બાપનું શ્રાદ્ધ કર્યું ને ત્યારે કોક શેઠે વણઝારાની સાથે સીધા સામગ્રી મોકલ્યા હતા. સંતોષ રાય કે છે સંતોષ રાખીને બેઠો છે તો પ્રભુ આપે છે, આવે છે એમ વાપરે છે, કઈ ભેગું કરતો નથી. અણિપ્રસાદ કે છે કામ સર્યું એટલે પછી બસ, સંગ્રહીને શું કામ છે. બુદ્ધિપ્રસાદ કે છે કોણ જાણે શું ભગવાનની કળા છે, કે કોક ને કોક અંજાઈને પડ્યો જ છે, આપણે તો ત્યાં અકલ કામ કરતી નથી. નિશ્ચય પ્રસાદ કહે છે જ્યાં સુધી સારંગધરના હાથમાં નાચની પટલાય છે ત્યાં સુધી નરસિંહ મહેતાને ઠરીને બેસવાનો વખત આવવાનો નથી. હરિપ્રસાદ કે તમારું ધારવું ભૂલ ભરેલું છે, નરસિંહ મહેતા તો સદા આનંદમાં રહે છે, મોજમાં રહે છે, કોઈનું બોલેલું કાને ધરતા નથી. બોરિંગ પ્રસાદ કહે છે એક વખત એના ભજનમાં સત્સંગમાં હું ગયેલો ત્યારે એમ કહેતો કે જેમ ચોમાસામાં તમારાના અવાજથી ત્રાસ ઉપજતો નથી એમ દુરીજનના અવાજનો ત્રાસ લાવવો નહીં, એક કાનેથી બીજા કાને કાઢી નાખવો. સારંગધર કહે છે આપણે દુરીજન અને એ સજન શું બોલવું, સૌ પોતપોતાના મનથી મોટા છે, શું એ ભજન કરે છે એ ખરા મનનું છે, જરાય નહીં, માત્ર રળી ખાવાની આ દુકાન છે, એક જાતનો ધંધો છે. સામેથી મહેતાને અને યાત્રાળુને આવતા જોયા, સામેથી જોયા તીરથવાસી સર્વ મન માથયા એ હુલાસી સામેથી તીર્થવાસીને આવતા જોઈ અને નાગરો ઉભા થઈને સામે આવ્યા, નજીક આવ્યા ત્યારે નાગરોએ પૂછ્યું કેમ ભાઈ, જાત્રાવાસીઓ રાત્રે મહેતાજીના ઘેર રહી ગયા કે શું. હરમોહન રાય કહે છે હા હા ભજનમાં ગરક થઈ ગયા છે ભજનમાં. સારંગ ધર કહે છે હુંડી લખી આપી કે નહીં. કેશવ ભટ્ટ કહે છે હા લખી આપી. સારંગ ધર કહે છે કોની ઉપર લખી આપી. કરુણાશંકર કહે છે કોઈ સામળશા નામના શેઠ એના ઉપર લખી આપી છે. સારંગ ધર કહે છે શક્રામણ નક્રામણ નું કઈ નક્કી કર્યું કે નહીં. કુબેર ભટ્ટ કહે છે શક્રામણ શું નક્રામણ એટલે શું. સારંગધર કહે છે અમુક મુદ્દે હુંડી પકાવી હોય અને તે હુંડી તે દિવસ પહેલા આપણને નાણાં લેવાની ઉતાવળ હોય તો પૈસા મળે, પણ વહેલા લીધા તે બદલ કંઈક કાપી આપવું પડે. અગર તો હુંડી આપણે બીજાને વેચાતી આપી દઈએ એમાં લેનાર માણસ પોતાને મળવાના ફાયદા બદલ જે નાણાં ઓછા આપે તે રકમનું નામ શક્રામણ કહેવાય. કેવળ રામ કહે છે કોઈ પણ કારણથી હુંડી ન સ્વીકારાય કાં તો લખનારની આડત
બરાબર ન ચાલતી હોય અને કાં તો આપનાર આસામીની પેઢી નરમ પડી ગઈ હોય, હુંડી શિકાર્યા વિના પાછી ફરે તો હુંડી નિમિત્તે થયેલું ખર્ચ અને એનું વ્યાજ તે રકમનું નામ નકરામણ કહેવાય. નાગરની વાતો સાંભળી મહેતાજી પ્રભુ પ્રાર્થના કરે છે, ભજ રાધે ગોવિંદ, ભજ રાધે ગોવિંદ. સારંગ દરકેશ, બસ કરો, બસ કરો, લખારો બંધ કરો અને આ હુંડીનું નકરામણ નક્કી કરી આપો, જામીન આપો, પરદેશીને ફાંગડામાં ન ફસાવો. મહેતાજી કહે છે, ભાઈ જાત્રાળુ, હરિજનો તમે મારા બોલ ઉપર વિશ્વાસ રાખો અને જાઓ, અમારી લખેલી હુંડી પાછી ફરે જ નહીં. સારંગ દરકેશે મોટો સાવકારનો બેટો, દરિયામાં ઘરના જાણે જહાજ ફેરવતો હોય નહીં એટલો બધો તો દિમાગ રાખે છે. નવલશંકર કહે છે, દગાબાજ માણસો દરિયા દિલના હોય. ગિરજાશંકર કહે છે, રોફ રાજા જેટલો ને, ઘરમાં તો આંડલા કુસ્તી કરે છે. યાત્રાળુ કહે છે, તમારા સર્વના બોલથી અમારું મન તો ડગી જાય છે, પણ વિચાર કરીએ છીએ કે પ્રથમ નરસિંહ મહેતાનું ઘર બતાવનારા તમે છો. અમૃતલાલ કહે છે, ઓલ રાઈટ, પ્રથમથી જ મશ્કરીના રૂપમાં વાત થઈ ગઈ. હવે તમે લખાવેલી હુંડી તમે ના કબૂલ કરો તોય કાંઈ તમારા પૈસા આવવાના નથી, માટે મૂંગે મોઢે જાઓ દ્વારકા. સાધુ કહે છે, ભાઈ જાત્રાવાસી, તું દિલ મેં જરા ભી સંકોચ મત લાવો, એ સબ મહેતાજી કે જાતી લે હૈ ઓર મહેતાજી કા વૈભવ દેખ કે જલ જાતે હૈ. સારંગ કહે, આહા હા, મહેતાનો વૈભવ, શો વૈભવ. નાગરો કહે છે, તાલ, તુલસી, શંખ, ગોપીચંદન, ગેરુ અને વધારમાં વાની. જાત્રાવાસી વિદાય થયા, મહેતા મંદિર તરફ રવાના થયા. નાગરો સૌ સૌના ઘેર ગયા. જાત્રાળુ રસ્તામાં એકબીજાને પૂછી પોતપોતાના મનનું સમાધાન કરતા ચાલ્યા જાય છે. મહેતાજી યાત્રાળુને વળાવીને પાછા મંદિરમાં આવી સેવા પૂજાથી પરવારી પ્રભુની સન્મુખ બેસી અને નાભી કમળથી નાદ ઉઠાવ્યો. શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્તવન કરવા લાગ્યા, પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા. હવે મારી હુંડી સ્વીકારજો મહારાજ, શ્યામળિયા ગીરધારી. મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. મારે એક તમારો આધાર રે, શ્યામળા તમારો આધાર રે, શ્યામળા ગીરધારી. પ્રહલાદની પતરાખવા અને ધર્યું તમે નરસિંહ રૂપ. ધરેલું નરસિંહ રૂપ, સ્તંભ થકી વાલો પ્રગટ થયા અને તમે મારો હિરણાકાંસ ભૂપરે. મારી હુંડી સ્વીકારો મહારાજ.
ઈંડા વાલે ઈંડા ઉગાર્યા અને બિલાડી કે રાબાળ ટીટોળી ના પ્રભુ ઈંડા ઉગાર્યા અને ઉગાર્યા બિલાડી કે રાબાળ હોલો લે હોલી બચાવ્યા અને હરી હે તે થયા છો રખવાળે ચામળા વીરધારી પ્રભુ તમે તો થયા રખવાળે ચામળા વીરધારી મારી હુંડી રે સ્વીકાર જો મહારાજ શામળા દીરધારી મારે એક છે તમારો આધાર રે શામળા દીરધારી વાણિયાને વિમાસણ થઈ અને માગ્યો પ્રભુએ માટીનો આહાર વાણિયાને વિમાસણ થઈ માગ્યો માટીનો પ્રભુએ આહાર ત્યારે ખાંડણિયામાં ખાંડિયો ખાંડણિયામાં ચલૈયાને ખાંડિયો એ તમારી મરજી પ્રમાણે મહારાજ રે શામળા ગીરધારી મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી સાડા 300 ખોરડા નાગરના આજુના ગઢ મોજાર સાડા 300 ખોરડા નાગરના આજુના ગઢની મોજાર મારે નથી એમાં નોતરું અને મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારજો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી આ ઝૂંપડી તારા સેવકની અને જમવા નથી જાર ઝૂંપડી તારા સેવકની અને જમવા નથી જાર બેટો ને બેટી વળાવ્યા બેટો ને બેટી ઓળાવ્યા મેં તો ઓળાવી ઘરની નાર રે શામળા
ની નાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકાર જો મહારાજ મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી ગરથ મારું ગોપી ચંદન અને વળી તુલસી હે મનોહાર ગ્રથ માં મારે ગોપી ચંદન અને તુલસી હે મનોહાર સાચું ઘરાણું મારે શામળો મારી દોલત માં જા જને પખા જરે શામળા ગીરધારી પથાજરે શામળિયા ગીરધારી મારી હુંડી સ્વીકાર જો મહારાજ મારી હુંડી સ્વીકાર જો મહારાજ રે શામળા ગીરધારી હું નથી મોટો લખપતિ હું નથી શેઠ કે શહુકાર હું નથી પ્રભુ મોટો લખપતિ અને નથી હું શેઠ શહુકાર કર જોડીને પ્રભુ કરું છું વિનંતી એ પ્રભુ તમે છો તારણહાર રે શામળા ગીરધારી પ્રભુ તમે છો તારણહાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી શેઠ દ્વારા પૂરી વસે અને શામળ શાહ જેનું નામ મારો શેઠ તો દ્વારકા પૂરી વસે અને શામળ શાહ જેનું નામ એ હુંડી લેજો હવે હાથમાં પ્રભુ હુંડી લેજો હાથમાં અને પછી કરજો પ્રભુ બીજા કામ રે શામળા ગીરધારી પ્રભુ કરજો પછી બીજા કામ રે શામળા ગીરધારી મારે શામળ શાહ જેવો સરદાર રે શામળા ગીરધારી સંભાળ રે શામળા ગીરધારી મારે એક છે તમારો આધાર રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકાર જો મહારાજ રે શામળા ગીરધારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરધારી મહેતાજી મંદિરમાં બેઠા બેઠા
અંતરદાતથી પ્રભુને પોકાર કરે છે, પ્રાર્થના કરે છે, હે મહારાજ બાલાની પદ તું રાખજે અને મારી હુંડી સ્વીકારજે, યાત્રાળુઓ વાટના સગળા વિઘ્નો વટાવી અને કેટલાક દિવસે દ્વારકાપુરી પહોંચ્યા. ત્યાં આવી અને પ્રથમ ધર્મશાળામાં મુકામ કર્યો અને વિચારવા લાગ્યા, કેશવ ભટકે બોલો ભાઈઓ હવે કેમ કરશું, પ્રથમ ઊંડીવાળા શેઠને ગોતશું કે ગોમતી સ્નાન કરશું. કરુણાશંકર કહે છે જે કરો તે ખરું, બધું સરખું જ છે. ગોમતી સ્નાન કરી પ્રભુ દર્શન કરી પછી નિરાતે શેઠને ખોળશું. કુબેર ભટકે છે અરે એમ તે બનતું છે, પેલા હુંડીના પૈસા પછી દેવ દર્શન, પગલે પગલે પૈસાનો ખપ પડે, ક્યાં લેવા જાય. કેવળ રામ કહે છે તમારું કેવું ખરું છે, માટે એક પંથ ને દો કાજ એમ કરો. ગોમતી સ્નાન કરી દેવ દર્શન કરતા કરતા અને શામળશા શેઠની પેઢી પૂછતા પૂછતા આપણે ચાલો. કેશવ ભટકે છે વાત મારા ધ્યાનમાં બરાબર ઉતરી, ચાલો ત્યારે એમ કરીએ. ગોમતી સ્નાન કરી દેવ દર્શન કરતા અને ગામમાં ફરતા હુંડી વટાવા પગલે પગલે પૂછતા 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 પાંચ દિવસ વીતી ગયા, પણ પેઢીનો પત્તો ન લાગ્યો. દરેક જગ્યાએથી એક જ જવાબ મળ્યો, નહીં સાંભળશા શેઠિયો આ ધરણી ધરનું નામ. એ ભાઈ નહીં સાંભળશા શેઠિયો ધરણી ધરનું નામ, વળી ન દેખો વેઠિયો ઘૂમી વળતા ગામ. વળી ન દેખો વેઠિયો ઘૂમી વળતા ગામ, બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્ય નહીં નહીં કોઈ શુદ્ર કે શેઠ, બ્રાહ્મણ ક્ષત્રી વૈશ્ય નહીં નહીં શુદ્ર કોઈ શેઠ, ઠગ મળ્યો ઠાવકો તમને ઠગ મળી ગયો કોઈ ઠાવકો, ઠગી મૂક્યા ઠેઠા ઠગ મળી ગયો કોઈ ઠાવકો, ઠગીને મૂક્યા ઠેઠા. ગામના માણસો કહે છે અહીંયા કોઈ શામળશા નામનો શેઠિયો નથી, આખું ગામ તમે ઘૂમી વળો પણ એવી કોઈ પેઢી નથી, બ્રાહ્મણ ક્ષત્રિય કે વૈશ્ય કે શુદ્ર કોઈ પણ જાતમાં શામળશા એવા નામનો માણસ અહીંયા કોઈ નથી, માટે તમને કોઈ પાકો ઠગ મળ્યો ને તમને ઠગી ગયો. યાત્રાવાસી ઉદાસ થઈ ગયા, અરે હાય હાય ઠગાણા, વગડા વચ્ચે કોઈ કાબાઈએ ન લૂંટ્યા પણ ગામ વચ્ચે ભગતરાયે ઠગારે અમને ઠગ્યા, નાગરોએ આપણને ઘણા ચેતાવ્યા પણ આપણે માન્યું નહીં. ત્યારે માણસો કહેવા લાગ્યા કે ભગત હતો, યાત્રાળુઓ કહે છે હા. માણસો
આ ચારે બ્રાહ્મણો ને કહે છે, ભક્ત ભરોસો રાખતા દારૂણ આવે દુખ, ભગત નો ભરોસો રાખતા ભાઈ દારૂણ આવે દુખ, પૂરણ ઠગને પેખતા પૂરણ ઠગને પેખતા મલકાવી દે મુખ, ભગત જગત માં જાગતા જમ જુવતી ના જોર, આ ભગત જગત માં જાગતા જબ જુવતી ના જાર, પડતા માહે પિંગળે પડતા માઈ પિંગળે સાગર માહે ખાર, પાછું કદી ના પાનીએ અગ્નિમાં પડ્યું આજ, પાછું કદી નવ પામીએ ભાઈ અગ્નિમાં પડ્યું આજ, આવેલું ઓયા કરે આવેલું એ ઓયા કરે લેશ નહીં જેને લાજ, આવેલું એ તો ઓયા કરે લેશ નહીં જેને લાજ. માણસો કહે છે, ભાઈ ભગત નો ભરોસો કરાય, ભક્ત ના ભરોસે તમે કામ કરો ને એમાં મહાન દુઃખ જ હોય, ભક્ત તો સાચા કોક જ હોય, નહીતર પૂરેપૂરા ઠગ એવા ભક્તો જગતમાં ગણાય છે. જેમ અગ્નિમાં પડેલું ઘી કદાચ આપણે પાછું લેવા ઈચ્છા કરીએ પાછું આવે જ નહીં, એમ એવા ઠગ ભગતની પાસે જે વસ્તુ ગઈ એ પાછી ન આવે. યાત્રાવાસીઓ ઉદાસ થઈ ગયા છે, મહાજનો કહે છે, ભાઈ ભગતને દંડવત કરી નમસ્કાર કરી જય શ્રી કૃષ્ણ કહી પણ છેટે રહી, ભરોસો રાખી પગ પાસે જઈ તો સંકટમાં આવી જાય. કાચબો ને કાચબી સંતના દર્શને નીકળ્યા તો ઉના પાણીમાં ઉકળવાનો એને વખત આવ્યો. હવે જેના દર્શનથી દુઃખ આવી પડે એની સાથે નાણાં સંબંધી લેવડ દેવડ તો કેમ કરાય. મહાજનો કહે છે, બ્રાહ્મણો અગ્નિમાં અમેલું ઘી પાછું મળતું નથી, એમ ઠગ ભગતના કબજામાં ગયેલું ધન તમારું પાછું હવે મળવાનું નથી, તમને કોઈ પાકો ઠગ ભટકાણો, કોઈ વેશધારી ભગત મળ્યો, તમે બ્રાહ્મણ છો અને તમારા નાણાં ગુમ થયા છે, પરંતુ તમે ચિંતા ન કરશો, તમને ખર્ચ પૂરતા નાણાં અમે બજારમાં ઉઘરાણું કરી અને ભેગા કરી આપશું, પણ તમારી ઊંડી તો ખોટી જ છે, અહીંયા કોઈ શામળશા નામનો શેઠ નથી.
પૂર્વાસીઓનો જવાબ સાંભળી અને જંડિયા કુવામાં જોબળાઈ જાય, બહાર નીકળ્યા હોય એવા ચારેય બની ગયા, પગ ભાંગી ગયા, મોઢા લેવાઈ ગયા, અરસપરસ વિચાર કરવા લાગ્યા. કેશવ ભટકે છે, કેમ કરશું ભાઈ, નાણા તો ગયા. કરુણાશંકર કહે છે, ગયા એ તો ગયા, આપણે નાગરોનું કેવું માન્યું નહીં. ગ્રહદશા વાંકી હોય ત્યારે સામાની શિખામણ ધ્યાનમાં ન આવે. કુબેર ભટકે છે, મને તો એમ થાય છે કે જાણે ગોમતીમાં પડીને ડૂબી મરી. પનોતીએ રખડાવી માર્યા. કેવળરામ કહે છે, આપણા સૌએ આપણા પૈસા સાધુ સંતોના ભાગના હશે. કેશવ ભટકે, હવે ગમે એમ કરીને મન વાળો. લમણે હાથ દઈ અને કેશવ ભટ્ટ હરે રામ હરે રામ હરે રામ કરે છે. કરુણાશંકર કહે છે, મહેતાના ઘેર જતા આડો સાપય ન ઉતર્યો. રામ રામ, અરે પ્રભુ હવે શું થશે. કુબેર ભટકે છે, મન વાળ્યા વિના છૂટકો જ નથી. દગો કરનારને દેવ રૂટશે. હે દ્વારકાનાથ, નિશાસા નાખે છે. કેળો નામ કેવળ રામ કે છે, અહીં ગમે એટલી ઠગ વિદ્યા કરી અને પૈસા પડાવે, પણ પરમેશ્વરના ઘેર એ ક્યાં છૂટવાનો છે. ધર્મના દરબારમાં જવાબ દેવો પડશે. યાત્રાળુ કલ્પાંત કરે છે. હજારો લોકો ઘેરીને ઉભા છે. ત્યાં નારાયણના નાટકનો તમાશો જોવા નારદ મુનિ આવ્યા, જેમણે પગમાં ઘોઘરા બાંધ્યા છે. સાધુ અને સુંદર પિતામર પહેર્યું છે. પાંચ હાથનો પીળા રંગનો ફટકો અંગ ઉપર ઓઢ્યો છે. તુલસીની કંઠીઓ ડોકમાં પહેરી છે. ગોપીચંદનના તિલક કરેલા, હાથમાં વીણા વગાડતા વગાડતા અને જગના જીવનને જગાડતા નારદ મુનિ માણસોની પાસે ચોકમાં આવ્યા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા. ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. એઠા જૂઠા બોરજ ખાધા, એઠા જૂઠા બોરજ ખાધા, શબરીને મન શબરી ને મન હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય. હે ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ
નારાયણ 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 નારાયણ. નારદ મુનિ પ્રભુના નામની ધૂન મચાવતા ગોવિંદના નામની ગર્જના કરતા આવે છે. હવે જ્યારે જ્યારે નરસિંહ મહેતા દ્વારકામાં આવતા અને ફરતા ત્યારે જેવો દેખાવ થતો ને એવો દેખાવ જોઈ અને દ્વારકાના માણસો પોકારી ઉઠ્યા, એ જાત્રાવાસી ગભરાશો નહીં ગભરાશો નહીં, આવી પહોંચ્યો છે નરસિંહ મહેતો અને થઈ ગયો છે ભેટો. જુઓ સામેથી ગોવિંદના નામની ગર્જના કરતો આવે. જાત્રાવાસીઓ સામું જોઈ જાત્રાવાસીઓ આનંદમાં આવી ગયા હરખાણા કે હવે આપણા પૈસાનું કંઈક નિરાકરણ આવશે. આવ્યો તો ખરો લખનારો, પણ પાસે આવતા તો નરસિંહ મહેતાના બદલે બીજા ભગતને જોયા. કેશવ ભટકે, અરે આ તો બીજો કોઈ ભગત છે, એ નરસિંહના જેવો જ ને જેવો જ હશે. કરુણાશંકર કે આવા તો કેટલાય ભામટા ભટકે છે. કુબેર ભટકે, આમાં શું છે, આમાં નુકસાન શું છે, ભજનના ધંધામાં તો કંઈક ન્યાલ થઈ ગયા. કેવળ રામ કે છે ભગવાનના ભજનને કલ્પતરુ કહેવાય છે. કલ્પતરીની છાયામાં માલ મસાલા મારે છે અને આ પડ્યા પેટને ઠારે છે, ધન હરવાનું ધારે છે, શરીરને શણગારે છે, જંતર મંતર બાંધીને તારુણીઓને તારે છે. આવા ભક્તના રૂપમાં પ્રભુના બાના નીચે ઘણાય આવી ઠગ વિદ્યા કરે છે. લોકો કહે છે, કેમ ભાઈ ક્યાં ગામના ભગત છો? નારદજી કહે છે, તમારે મતલબ હોય તો કયો, તમારે કામ શું છે? હું ગમે એ ગામનો હું. પેલો માણસ કહે છે, નરસિંહ મહેતાને ઓળખો છો? નારદજી કહે છે, શા માટે નહીં, નરસિંહ મહેતો તો જૂનાગઢનો સૂર્ય. બીજો માણસ કહે છે, ઓહો હો હો, આભલે ચડાવી દીધો ને શું, સૂર્યમાં તો કે અંધારું થઈ ગયું અંધારું, આ મુસાફરના રૂપિયા ઠગી લીધા. નારદજી કહે છે, સૂર્યમાં કોઈ દિવસ અંધારું થાય નહીં, રૂપિયા શી રીતે ઠગી લીધા અને એને લઈને ક્યાં મૂક્યા? ત્રીજો માણસ કહે છે, સાધુ સંતને જમાડી દીધા અને જૂઠી હુંડી લખી દીધી. નારદજી કહે છે, એવું કોઈ દિવસ બને? મહેતાજી તો પ્રભુના ભક્ત છે, સાધુ બ્રાહ્મણ જમાડ્યા એને તમે ઠગી લીધા કયો છો? ઠગી લીધા કેમ કહેવાય? જો એ રૂપિયા એને એની પેટીમાં મૂકી દીધા હોય તિજોરીમાં તો તમે ઠગી લીધાનું કયો તો બરાબર છે, અને નહીતર ઠગી લીધા કેમ કહેવાય? તમે બોલો છો ને એ ખોટું છે. ચોથો માણસ કે, જેવી લૂંટારાની ટોળી, જેવી જુગારીની ટોળી, ઠગારાની ટોળી, એવી આ ભગતરાની ટોળી, એટલે એકબીજાનું સારું જ બોલે, કોઈ દિવસ ખોટું ન બોલે, કોઈનું ખરાબ ન બોલે, એ એકબીજાના વખાણા જ કરતા હોય. ઘણા એવા દંભી ભક્તો ખાલી વખાણથી પ્રસન્ન રહેતા હોય. એક વાત છે,
પૂર્ણાશંકર કરીને એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ એક ભક્તને ત્યાં જાય. હવે ભગત પણ પોતાને ભગત કહેવામાં કહેવરાવવામાં ખુશી, પોતાના વખાણ સાંભળવામાં ખુશી, એટલે પૂર્ણાશંકર મહારાજ રોજ જાય એટલે અડધો શેર દૂધની અને ટબુડી ભરી દે ટોયલી. આ પૂર્ણાશંકર મહારાજ અડધો શેર દૂધ રોજ મળે એટલે રોજ જાય અને આ ભગતના વખાણ કરે. આ ભક્તનું નામ ધનો ભગત. તે પૂર્ણાશંકર મહારાજ વખાણ કેવા કરે? ધનો ભગત બહુ ભારી નકલંકી તારો, ધનો ભગત બહુ ભારી રે, ઓ જી કલંકી તારો, ધનો ભગત બહુ ભારી રે, ઓ જી. કુંવર બાયનું કર્યું માં મેરું અને પાળ યાદ પર જો ભાળ્યો રે, ઓ જી. મેરું ને પાળ યાદ પર જો ભાળ્યો રે, હો જી. ક્યાં તો ધનો ભગત કે રેવા દે, રેવા દે બાપ, રેવા દે મને સતો કર્મા, કળજુગ ના માણા મને હક નહીં લેવા દે. લે હવે ક્યાં કુંવરબાઈ નું માયમેરું, ક્યાં પાળ યાદ અને ક્યાં તારી ભક્તિ? પણ આવા દંભી જે પોતાના વખાણ સાંભળીને ખુશી થાય એવા ભક્તો અભિમાની ઈ ઠગ ભગત કહેવાય. નારદ મુનિ કહે છે ઠગી લીધા કેમ કહેવાય? નરસિંહ મહેતે તો સાધુ સંતોને હરિહર કરાવ્યું, બ્રાહ્મણોને હરિહર કરાવ્યું, દક્ષિણા આપી તમારા પૈસાનો સદ ઉપયોગ કર્યો, એ ઠગી લીધાનો કહેવાય. માણસો કહે છે હા હા તમે તમારા જ વખાણ જ કરો. નારદજી કહે છે તમે કહો છો ને એવી અમારી ટોળી, એવી અમારી જેવી ટોળી એવી તમારી નાસ્તિકોની ટોળી છે. તમને ભગવત સ્મરણ ઉપર, દેવ દર્શન ઉપર, હરિકથા ઉપર શ્રદ્ધા કે પ્રીતિ નથી. પાંચમો માણસ કે આમાં પ્રીતિ હોય ક્યાંથી? નહીં નહીં નહીં, એક વાર નહીં, શું હજાર વાર નથી, જાઓ. નારદજી કહેશે જ્યાં સુધી તમે નહીં નહીં કરો છો ને ત્યાં સુધી તમારો એક આરો નથી. છઠ્ઠો માણસ કહેશે ભક્તરાજ અમને શ્રદ્ધા છે, પ્રીતિ છે, બધું છે, શ્રીજીનું સ્મરણ અમે નથી કરતા પણ અમે સ્ત્રીનું સ્મરણ કરીએ છીએ, એ પણ પ્રભુના જ પત્ની છે ને. અમે ભગવાનનું સ્મરણ નથી કરતા પણ લક્ષ્મીજીનું સ્મરણ કરીએ છીએ, એનું સેવન કરીએ છીએ, તો એ ભગવાનના પત્ની જ છે. દેવ દર્શન નથી કરતા તો પછી લક્ષ્મી દેવીના દર્શન કરીએ છીએ, હરિકથા નથી સાંભળતા પરંતુ લક્ષ્મી દેવી કેમ પ્રસન્ન થાય એવી ચાહના તો અમે રાત ને દિવસ રાખીએ છીએ. સાતમો કહે છે ભાઈ હવે બીજી વાતો જવા દો, અને આ જાત્રાવાસીના રૂપિયા નરસિંહ મહેતા પાસેથી પાછા અપાવવાનું કરો. નારદજી કહે છે શું છે, ક્યાં છે જાત્રાવાસી?
કેશવ ભટકે આ રહ્યા, અરે રામ રામ બાપજી અમે તો મરી ગયા, હે દ્વારકાનાથ હે ભગવાન હવે અમારી કઈ તું અરજ સાંભળ. નારદજી કે છે આ બધા તમારા દુઃખના ઉચાર છે, અને દુઃખમાં જ માણસો દેવને યાદ કરે છે, પ્રભુનું ભજન કરે છે. કુબેર ભટકે દુઃખમાં બાપજી વધારે યાદ આવે છે, અને સુખમાં તો ક્યારેક ક્યારેક સાંભળે જ. નારદજી કહે છે પામરને પ્રભુ પ્રસન્ન થતા નથી, કેવળ રામ કે પામર કોને કહો છો? શાસ્ત્રોમાં વર્ણન કરેલું છે જગતમાં ચાર પ્રકારના મનુષ્યો છે, એમાં એક પામર જાતિ આવે છે. પામર કોને કહેવાય? જે શુભ કર્મ માં આળસું વિષયન મેં અતિ પ્રીત, અશુભ કર્મ છાંડે નહીં, અશુભ કર્મ છાંડે નહીં, એ પામર કી રીત સિયાવર રામચંદ્ર કી જય. શુભ કર્મમાં આળસ કરે અને વિષયમાં જેની અતિશય પ્રીતિ હોય, ગમે એમ સમજાવે, ગમે એટલું સાંભળે, ગમે એટલું વિચારે વાંચે, છતાં જે અશુભ કર્મને છોડતો નથી એને પામર મનુષ્ય કહેવાય છે. નારદજી કહે છે નિશાસા ન નાખશો, જીવ ન બાળશો, હેરાન ન થશો, હવે વિશ્વાસ રાખ્યો છે ને તો ઠેઠ સુધી રાખો. વિશ્વાસ અડગ રાખજો. જો તમારે તમને વિશ્વાસ હશે ને તો અવશ્ય પ્રભુ કામ કરશે. વિશ્વાસ હોવો જરૂરી છે. વિશ્વાસે વિષમભર મળે એક વાત છે. એક ભૂદેવ ભિક્ષાર્થે નીકળેલા, એમાં ચાલતા ચાલતા નદી આવી. નદીના કિનારે એક ગોવાળ ગાયો ચારે, બકરા ચારે, સરસ મજાનું જળ આ નદીમાં વહ્યું જાય. ભૂદેવને એમ થયું કે સ્નાન ધ્યાન કરું, પૂજન અર્ચન કરું ભગવાનનું. ભૂદેવે વસ્ત્રો ઉતારી અને પવિત્ર જળમાં સ્નાન કર્યું. સ્નાન કરી પંચું પહેરી સાથે પોતે પૂજામાં લાવેલા લાલજીની મૂર્તિ એ બધું ખડિયામાંથી બહાર કાઢી ગોઠવી અને ભગવાનનું પૂજન અર્ચન કર્યું. પંચપાત્ર લઈને ગોવાળ પાસે ગયા કે ભાઈ આમાં થોડું દૂધ દોઈ આપ ને, મારે ભગવાનને ધરાવવું છે, લાલજીને ધરાવવું છે. એટલે ગોવાળે દૂધ દોઈ આપ્યું. મહારાજે જઈને દૂધ ધરાવ્યું, ગોવાળ આવ્યો. ભૂદેવ તો બસ દૂધ ધરાવી પ્રભુની સામે સન્મુખ બેસી ગયા સ્મરણ કરવા. ભૂદેવ પ્રાણાયામ કરે, આંખો બંધ કરી દીધેલી, નાકાડા હાથ આમ નસકોરા બંધ કરી, આંગળીઓ રાખી દીધેલી. ભૂદેવે પ્રભુનું ધ્યાન કર્યું. આ ગોવાળ સામો બેઠેલો એ બધું જોવે કે ભગવાનની પૂજા કરવામાં આમ જ થતું હશે. આ ભૂદેવ કરે એ પૂજા,
આમ જ ભગવાન દૂધ પીતા હશે. ભૂદેવે કહ્યું, મહારાજ આટલા બધા ભગવાન છે એમાંથી એક ભગવાન મને આપો ને, હું મારા ઘેર લઈ જાઉં અને હું ઠાકરને દૂધ પાઈશ. ભૂદેવે અંદરથી એક શાલિગ્રામ ભગવાન આપ્યા કે આલે ભાઈ, પવિત્ર જગ્યાએ આને મૂકજે, સેવા પૂજા કરજે, ધૂપ દેવો કરજે, દૂધ ધરાવજે. ગોવાળ પ્રભુને લઈને ઘેર આવ્યો. સરસ મજાની સુંદર પવિત્ર જગ્યા કરી, ગોખલો ગાળી, એમાં બેસાડી પ્રભુની પધરામણી કરી, સાંજ સવાર ધૂપ દીપ નૈવેદ કરે. સવારમાં નાય ધોઈ પવિત્ર થઈ, ધાબળો પહેરી, ભગવાનની આગળ ધૂપ દીપ કરી, દૂધનો કટોરો ભરીને મૂક્યો, ગાયનું દૂધ સરસ મજાનું હાથ જોડીને ભર્યો. કેવો મહારાજ, પી જાઓ દૂધ. અહીંયા કઈ ભગવાન એમ દૂધ પીવે? ઘડીક આંખો બંધ કરી દીધી, ફરીને આંખો ઉગાડીને જોયું, ત્યાં દૂધનો કટોરો એમને ભરેલો પડેલો, દૂધનો પીધું. કે મહારાજ પી જાઓ, કેમ કઈ આ ઘર તમારું સ્થળ બદલાણું, ઘર બદલાણું, અજાણ્યું ઘર લાગે છે, કઈ શરમ લાગે છે, કઈ પી જાઓ. તોય ન પીધું. આને વિચાર આવ્યો કે હું કેમ પીતા નથી, અને એમ થયું કે મારી પૂજામાં કઈ ખામી હશે. હા હા કે હું ભૂલી ગયો, બોલ્યા મહારાજે કે આમ નાક ને મોઢું બંધ કરી દીધા હતા. હવે મહારાજ તો પ્રાણાયામ કરતા હતા, ખાલી આમ નાક નસકોરાએ આંગળી જ રાખી હતી, મોઢો આડો હાથ હતો, આને ભેંસીને પકડી દીધું નાક ને મોઢું બે બંધ કરી દીધા, બસ શ્વાસ બંધ થઈ ગયો. તો શ્વાસ બંધ થાય એટલે કેટલી ઘડી રહેવાય, એક મિનિટ, બે મિનિટ, પાંચ મિનિટ, પછી તો માણસ ગભરાઈ જાય, અકળાઈ જાય. આ નાક પકડી મોઢું બંધ કરીને આપણે જોઈ રહેલો કે પી જાવ છો કેમ, તમે નહીં પીવો ને ત્યાં સુધી મૂકવું નથી. કે નાક બંધ થઈ ગયેલું, મોઢું બંધ થઈ ગયેલું, અકળાઈ ગયેલો, શરીરે પરસેવો વળી ગયેલો, પણ મૂકે નહીં. શ્વાસોશ્વાસ બંધ થયો, બેભાન થવાની તૈયારી થઈ. ભગવાને જાણ્યું કે આ મરી જાય છે ને તો એ મૂકશે નહીં, કારણ આને વિશ્વાસ છે. પ્રભુ દોડતા આવ્યા અને દૂધનો કટોરો લઈને ઘાટ 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 પી ગયા. હા બસ, લે કે પીધું તો ખરું, પણ કે બહુ મને હેરાન કર્યો, આટલું બધું આવું કઈ તમારે અજાણ્યું રખાય. પછી તો ભાઈ રોજે રોજ નો ટાઈમ દૂધ ધરાવે, તરત ભગવાન ને કે પી લો છો કેમ, કે નાક પકડું, તરત જ ભગવાન પી જાય. હવે આવું ઘણા સમય સુધી ચાલ્યું એટલે ભૂદેવ ને યાદ આવ્યું, માણો લ્યો એક ભરવાડ ભગત છે, મારી પાસેથી ભગવાન શાલિગ્રામ લઈ ગયો છે, અને છે તો સેવા ભાવી. ફરતા 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 ભૂદેવ આવ્યા, ગોવાળ ઓળખી ગયો, ખાટલો નાખી દીધો, ધાબળો પાથરી દીધો, ઉપર બેસાડ્યા, રાતવાસો રોક્યા. સવારમાં રોજનો નિયમ, અને ભૂદેવ સામે ખાટલે બેઠા છે, આ નાય ધોઈ ધાબળો પહેરીને ભગવાનની પાસે ધૂપ દીપ કરીને દૂધનું કટોરો ભરીને મૂક્યો, પણ ભગવાન દૂધ પીવે નહીં. કેમ કે આ તારો ઓલો પૂજ મહારાજ આવ્યો એમાં કે પાછું એમ કરવા માંડ્યું, પી જાઓ. કે ઓલો ભૂદેવ બેઠા બેઠા જોવે કે શું વાતો કરે છે, અરે પણ કે રોજ પીવે છે, આમ તો જો તારા ભગવાન તો હાવ કે નબળા થઈ ગયા, મારા ભગવાન તો જો કે રબડા જેવા થઈ ગયા, રોજ સહેલું સહેલું દૂધ ઠપકારી જાય, પણ આજ હવે તું આવ્યો એમાં આમ કરે છે. કે મને ભૂદેવ હસવા લખ્યા કે એમ ભગવાન કઈ દૂધ પીતા છે? હા હા કે લેજો જી, હમણાં કે પી જવું છે કે નાક પકડવું. એટલે આને ફરી નાક પકડીને મોઢું દબાવ્યું, બે મિનિટ પાંચ મિનિટ થઈ જાય, ભગવાન એમ થયું પીવું પડશે. તરત જ પ્રભુએ કટોરો લઈને ઘાટ ઘાટ પીવા માંડ્યો.
ભૂદેવ જોવે સામે બેઠા બેઠા. ભૂદેવે કહ્યું છે, ધન્ય ભક્તરાજ, તમારી ભક્તિને, ધન્ય તમારા વિશ્વાસને, ધન્ય તમારી ટેકને, હું તો દૂધ ધરાવતો હતો અને તમે તો પાઈ દો છો. પ્રભુ દૂધ પી જાય છે. આવો પ્રભુ પર વિશ્વાસ રાખવો જોઈએ. નારદજી કહે છે, વિશ્વાસ રાખ્યો છે ને તો હવે ઠેઠ સુધી વિશ્વાસ રાખો, ભગવાનના ભક્ત ઉપર ભરોસો રાખો. તમે હુંડી કોના ઉપર લખી છે? યાત્રાળુ કહે છે, શ્યામળશા શેઠ ઉપર. નારદ કહે છે, વાહ, તમારી હુંડી સાચી પડશે. આ ગામમાં શ્યામળશા શેઠ રહે છે, પણ એ પામર માણસોને દેખાતા નથી. તમે ભજન કરો, કારણ ભજન છે ને એ બહુ મોટું સાધન છે. નારદ મુનિ કહે છે, સાંભળો, એ ભાઈ, ભજન બલી તલવાર રાધે ગોવિંદા, ભજન બલી તલવાર રાધે ગોવિંદા, તમે ભજીને ઉતરો પાર રાધે ગોવિંદા, ભજીને ઉતર પાર રાધે ગોવિંદા, એવા પ્રહલાદે ભજિયા રામ રાધે ગોવિંદા, પ્રહલાદે ભજિયેલા રામ રાધે ગોવિંદા, અને હિરણા કંસે ખાધો માર રાધે ગોવિંદા, ભજન બળી તલવાર રાધે ગોવિંદા, તમે ભજીને ઉતરો પાર રાધે ગોવિંદા. મીરાબાઈએ ભજ્યા રામ રાધે ગોવિંદા, રામ રાધે ગોવિંદા, અને રાણાજીએ ખાધેલો માર રાધે ગોવિંદા, એવી આ ભજન બળી તલવાર રાધે ગોવિંદા, તમે ભજીને ઉતરો પાર રાધે ગોવિંદા, ભજો તો ખાશો માર રાધે ગોવિંદા, નહીં ભજો તો ખાશો માર રાધે ગોવિંદા. જુઓ પાંડવોએ ભજ્યા રામ રાધે ગોવિંદા, ભાઈ પાંડવોએ ભજ્યા રામ રાધે ગોવિંદા, કૌરવોએ ખાધો છે માર રાધે ગોવિંદા, એવા કૌરવોએ ખાધો માર રાધે ગોવિંદા, ભજન બળી તલવાર રાધે ગોવિંદા, તમે ભજીને ઉતરો પાર રાધે ગોવિંદા, ભજીને ઉતરો પાર રાધે ગોવિંદા. નારદજી કહે છે, પ્રભુનું ભજન કરો, રાધે ગોવિંદને જપો, રણછોડ રાયનો ભરોસો રાખો, કીર્તન કરો, અને તમારી હુંડી જરૂર સ્વીકારાશે. યાત્રાળુ કહે છે, મહારાજ, ભક્તરાજ, તમારું કહેવું સત્ય છે, પણ અમને જો કોઈ લૂંટારાએ લૂંટ્યા હોત ને, કોઈ ઠગારાએ ઠગ્યા હોત ને,
તો અમને આ તમારી ભક્તિ ઉપર કીર્તન ઉપર શ્રદ્ધા રહેત. પણ આ તો આબે હુબ ભોળા ભક્તે ઊંડા કુવામાં ઉતારીને વ્રત વાઢ્યા. હવે આમાં અમને ભક્ત ઉપર કે ભજન ઉપર કે કીર્તન ઉપર ભરોસો કેમ રહે? નારદજી કહે છે, શાંતિ પકડો, શાંતિ પકડો અને શ્રી હરિનું સ્મરણ કરો. યાત્રાળુઓ ચારે મનોમન અરસપરસ એકબીજાને કહે છે, કિવીરા વાટ જાલીએ સટ જુનાગઢ ગામની રે, વીરા વાટ જાલીએ વાટ જાલીએ જટ જુનાગઢ ગામની રે, વીરા વાટ જાલીએ જટ જુનાગઢ ગામની રે, શાંતિ મૂકીને કરીએ સાસા, શાંતિ મૂકીને કરીએ સાસા, જુનાગઢમાં બાંધી જાસા, જુનાગઢમાં બાંધીને જાસા, દુઃખ દે છે આશા દ્વારામાં દામની રે, વીરા વાટ જાલીએ જટ જુનાગઢ ગામની રે, વીરા પૂરણ પલોતી ઉતરી પગની, આ પૂરણ પલોતી ઉતરી પગની, જોતા જડે નહીં શેરી ખગની, આજ ખબર લેજો અગની, આજ ખબર લે અગની, ઠગના ઠામની રે, વીરા વાટ જાલીએ જટ જુનાગઢ ગામની રે, વીરા જરા બીક નહીં જેને જગની, જરાય બીક નહીં જેને જગની. ચારે બ્રાહ્મણો અરસપરસ પોતાના વિચાર દર્શાવે કે ચાલો હવે જટ જુનાગઢ ભેગા થઈ અને આપણી આટલી આ પનોતી ઉતરી. આજ એ ભગતરાજની ખરબ ખબર લઈ લઈ, જેને કોઈ જગતની બીક નથી, માણસોની બીક નથી, શરમ નથી, લાજ નથી, અને એને આપણે શિક્ષા કરી. ચારે જણ આપણે જુનાગઢ જઈ, પહેલા તો જઈ અને આપણે એના શરણમાં નમવું, એના દાસ બની જવું, પછી એની સાથે શિરા ઘૂંટાવીને સારી રીતે જમી અને પછી પકડી અને એને દઈએ નિશાની ડામની, ડામી દઈ કે કોઈ દિવસ આવું કાર્ય કરે નહીં. યાત્રાળુના મનના વિચાર સમજી અને એમના ઉતરી ગયેલા મોઢા જોઈ નારદ મુનિ ત્યાંથી ચાલી નીકળ્યા. નારદ મુનિ પ્રભુની પાસે આવ્યા. પ્રભુ અધો ભક્તના હાથે વસ્ત્ર મંગાવી પોતે દ્વારકા જવાની તૈયારી કરે છે.
ત્યાં નારદજી આવ્યા. નારદ કહે છે લાજ જાય છે, લાજ જાય છે, આબરૂ જાય છે. ભગવાન કહે છે કોની લાજ જાય છે, કોની આબરૂ જાય છે? નારદજી કહે છે તમારા ભક્તની. ભગવાન કહે છે ક્યાં ભક્તની? નારદ કે તમારા વાલા ભક્તની, માનીતા ભક્તની. ભગવાન કહે છે ભક્તો તો બધા મારા માનીતા જ હોય, મને બધા વાલા જ હોય. મારે કોઈ સમ વિષમ નથી, કોઈ નાના મોટા નથી, કોઈ વાલા દવલા નથી. મારે તો સર્વ ભક્તો સમાન છે. દરેક ભક્તો મને મારા પ્રાણ કરતા વધારે પ્રિય છે. માટે તમારે નામ દેવું પડશે કયા ભક્તની લાજ જાય છે. નારદ કહે છે ભક્તની તો જાય છે, પણ સાથે તમારી એ જાય છે. દ્વારકાના ચૌટામાં તમારી આબરૂના કાંકરા. ભગવાનને નરસિંહ મહેતા માટે તૈયાર થયેલા જોઈ અધો કહે છે મહારાજ તમે નવા નવા વેશ કાઢો છો ને? નારદ કે પ્રભુ તો નાટકકાર છે, આ સૃષ્ટિમાં એના જેવું નાટકનો તમાશો કોઈ મચાવી શકે નહીં. એને એવો નાટકનો તમાશો મચાવી મૂક્યો છે. ભગવાન કહે છે હા છે જ તો. તેમજ તમે ક્યાં ભક્તિની વાત કરો છો? નારદ કહે છે જૈસા તેરા મનમાં ઐસા મેરા મનમાં. સાચું બોલો, તમે કયા ભક્તના માટે તૈયાર થાવ છો? ભગવાન કહે છે નરસિંહ મહેતાની માટે. નારદ કહે છે હું એ જ કહું છું. વિશ્વાસઘાત કરી રૂપિયા લઈ લીધા છે, હુંડી લખી આપી છે, જાઓ સ્વીકારી આવો. બજારની વચમાં તમારા નામની પોક મૂકીને બેઠા છે માણસો. ભગવાન કહે છે ખરી વાત છે, મારું નામ દઈને જે નિશાસો નાખે એ પોક મૂક્યા સમાન જ કહેવાય. ભગવાન કે ચાલો ત્યારે આપણે એમના રૂપિયા ગણી દઈએ. નારદ કહે છે પ્રભુ તમારો સ્વભાવ માં જેટલો દયાળુ છે. માં પેલા છોકરાને ધમકાવે મારે, અને જ્યારે રોવે ને ત્યારે સાચી જ આપે, એવા પ્રભુ તો દીન દયાળ છે. પ્રભુ તૈયારી કરે છે અને દ્વારકાના ચૌટામાં તીર્થવાસી કલ્પાંત કરે છે. તાતાઉના તીર્થવાસી બોલે વજ્રના બાણ, ત્રિવિક્રમ તૈયારી કરતા, ત્રિવિક્રમ તૈયારી કરતા પ્રેમી ભક્તના પ્રાણ. પૂછા પૂછી પાર ગયો નહીં, થયા ખરે ખર ખીના. પૂછા પૂછીએ પાર ગયો નહીં, થયા ખરે ખર ખીના. ભૂદર આવે, ભૂદર કહે આવે ભક્ત ભીડમાં, અલબેલો આધીના. ભૂદર આવે ભક્ત ભીડમાં, અલબેલો આધીના, અલબેલો આધીના.
પ્રભુ ભક્તની લાજ રાખવા તૈયાર થાય છે. અહીંયા દ્વારકામાં યાત્રાળુઓ કલ્પાંત કરે છે, હજારો માણસો ટોળે મળ્યા છે. જગત નિયંતા શામળશા શેઠ બને છે ભક્ત કવિ બાપાલાલ. શામળશા શેઠ પ્રભુ કેવા બન્યા એનું વર્ણન કરે છે કે પ્રભુએ કેવો વેશ ધારણ કર્યો હતો. તાસતણુ અંગર ખુઓ પે દિશે ન એ કઈ ડાગ તણુ એને અંગર ખુયો પેલે દિશે નહીં એ કઈ ડાગ ઉંડળ ગુંડળ આટા નાખી ઉંડળ ગુંડળ આટા નાખી પેરી પાતળી એ પાઘ ઉંડળ ગુંડળ આટા નાખી પેરી પાતળી એ પાઘ. પ્રભુએ એવું તો અંગરખું ધારણ કર્યું, સફેદ, જેને એક પણ ડાઘ નથી એવું કસબી કોરનું ધોતિયું પહેર્યું, ઉંડળ ગુંડળ આટા નાખી અને પહેરી પાતળીએ પાઘ. એવી શેઠિયાની પાઘડી બાંધી, સરસ મજાની આંટીઓ નાખીને અને કસબી કિનારી પહેરું ધોતિયું કોટે કસબી સાલ કસબી કિનારી પહેરું ધોતિયું કોટે કસબી સાલ તિલક કેસરી કર્યું કપાળે તિલક કેસરી કર્યું કપાળે વરણાગી જોતા આવે વાલ તિલક કેસરી કર્યું કપાળે વરણાગી જોતા આવે વાલ વરણાગી જોતા આવે વાલ. કસબી કિનારનું ધોતિયું પહેર્યું, ખભે કસબી સાલ નાખી, કેસરનું તિલક કરી, માળા શણગાર ધારણ કરી અને પ્રભુ તૈયાર થયા. શેઠ બન્યા છે. લેખણ ખોશી લક્ષ્મી વરજીએ અને પ્રીતે ચાવે પાન લેખણ ખોશી લક્ષ્મી વરજીએ પ્રીતે ચાવે પાન કડાને કંઠિયો વેઢવીટીઓ કડાને કંઠિયો વેઢને વીટીઓ
કુંદન કુંડળ કાન કળા ને કંઠીઓ ને વેઢ લે વીટીઓ કળા કુંડળ કાન હસતા હસતા હરજી ઉતર્યા આડા પડતા ગાલ હસતા હસતા હરજી ઉતર્યા આડા પડતા ગાલ રૂપ શેઠ નું સુરે વખાણું રૂપ હું શેઠ નું શું વખાણું નિર્વાણી નંદલાલ રૂપ શેઠ નું કેમ વખાણું ઈ તો નિર્વાણી નંદલાલ નિર્વાણી નંદલાલ પ્રભુએ કુંદનના કડા પહેર્યા છે, કંઠીઓ પહેરી છે, વેઢ મીટીઓ ધારણ કર્યા છે, કાને કુંડળ ધારણ કર્યા છે, હસતા હસતા અરજી ઉતર્યા આડા પડતા ગાલ, એવું શેઠનું સ્વરૂપ ભક્ત કવિ બાપાલાલ કે છે. હું શું વર્ણન કરું, પ્રભુએ એવો વેશ ધારણ કરેલો શેઠ બનેલા કે જગતમાં એનો કોઈ બીજો જોટો જડે નહીં. અને નવી સાલ ના નવા રૂપિયા કસી કોથળી દોર નવી સાલ ના નવા રૂપિયા કસી કોથળી દોર શામળ શાહ સાહુકાર બન્યા શામળ શાહ સાહુકાર બન્યા મહી માખણ ના ચોર શામળ શાહ સાહુકાર બન્યા રે મહી માખણ ના ચોર મહી માખણ ના ચોર નવી સાલના નવા કોરા કડાક રૂપિયાની કોથળીઓ પ્રભુએ તૈયાર કરી છે. શામળશા શેઠ સાવકાર બની અધવ અક્રૂર અર્જુન હનુમાન સુદામા શારદ નારદ આ સર્વને વાણોતર બનાવી સાથે રૂપિયાની થેલીઓ લઈ અને દ્વારકાની બજારમાં થઈને નીકળ્યા, જ્યાં હજારો લોકો યાત્રાળુ બ્રાહ્મણો ને ઘેરીને ઉભા છે. લોકો કલ્પાંત કરે છે, કરી રે બાપડા બ્રાહ્મણો ને છેતરી લીધા, ધોળે દાડે લૂંટી લીધા. બ્રાહ્મણો કલ્પાંત કરે છે. નવા નાણાવટીને જોઈ અને સૌ ચકિત થઈ ગયા, એક નજરે સામું જોઈ રહ્યા છે, કારણ આ તો નાણાવટી બહુ જુદો હતો, જેનું સ્વરૂપ જોઈને માણસો સ્તબ્ધ થઈ ગયા. એક નજરે જોઈ સામું જોઈ રહ્યા છે. માણસો વિચારે છે કે આ કોઈ પરદેશી શેઠિયો લાગે છે. પ્રભુનું રૂપ જોઈને સૌ મનમાં ને મનમાં પ્રસન્ન થઈ ગયા છે. માંદા માણસને જેમ વૈદ્યના દર્શન થાય અને આનંદ થાય, એવો આ જાત્રાવાસીને આનંદ થયો. પણ પ્રભુના સાંભળતા યાત્રાળુઓએ પોક મૂકી જૂનાગઢના ઠગારાએ ઠગી લીધા મા બાપ, અને અમે તો ઠગાઈ ગયા, અમે ભોળા બ્રાહ્મણો ભોળવાઈ ગયા.
યાત્રાળુ કે છે ભગવાન ને, કોઈ બતાવો કોઈ બતાવો અને કોઈ બતાવો ભાળ ને, નરસિંહ મહેતા પાસેથી જા સાધુ સંતના સાથમાં, નરસિંહ મહેતા પાસેથી જા સાધુ સંતના સાથમાં, યાત્રાળુ કહેશે અમને કોક બતાવો બતાવો કોઈ એની ભાળ બતાવો, અમે ચારેય બ્રાહ્મણો મોત ને આધીન થયા છીએ, હવે અમે મરી જશું, અમે કેમ અમારા ઘેર પહોંચશું, અમને કાબાની બીક હતી, કાબાના ભયથી અમે આ કામ કીધું, ભાળીને ભોળા ભક્તને, અમને એમ થયું કે આ પ્રમાણિક ભક્ત છે, ભોળો ભક્ત છે, અને અમે એની સાથે કામ પાડ્યું, એને રૂપિયા રોકડા આપ્યા, એની સાથે સાધુ સંતો મહાત્માઓ ઘણાય ત્યાં હાજર હતા, અમે એકલા નહોતા, ગુલતાન થઈને ગંજાઈ ગયા, અમે વિશ્વાસ આવ્યો વેશમાં, અમને એના વેશ ઉપર વિશ્વાસ આવ્યો, પણ વેશધારી ભગત નીકળ્યો, વેશની કોઈ કિંમત નથી, વેશ કાઢવાથી કોઈ દિવસ સંત બની શકાતું નથી, માળાઓ પહેરવાથી કોઈ દિવસ ભક્ત બની શકાતું નથી, કલ્યાણ કરવાનો રસ્તો જુદો છે, જો દાઢીઓ વધારે મોવાળા વધારે કલ્યાણ થતું હોય તો કોઈ હજામત જ ન કરાવી, કદાચ નાવાથી જો કલ્યાણ થતું હોય તો પાણીમાં જ પડ્યા રહી, ટીલા કરીએ જો કલ્યાણ થતું હોય તો આખો આખા શરીરે વિભૂતિ ચોળી દઈ, આખા ચંદ્રને ચંદ્રનો લેપ કરી દઈ, ગાવાથી જો કલ્યાણ થતું હોય તો રાત ને દિવસ ગાયા કરી, કલ્યાણ કરવાનો રસ્તો જુદો છે, કલ્યાણ છે
आचरण में मनुष्य नु आचरण शुद्ध होवो जोईए, पछे संत होय या भक्त होय, आचरण विना वेश नकामो छे। અને જે વેશ પહેરેલો હોય ને એ બરાબર ભજવી બતાવવો પડે, તો જ વેશની કિંમત થાય, નહીતર કિંમત ન થાય। વાત છે એક, બાદશાહ કચેરી ભરીને બેઠેલા, લવાના પિતા બાદશાહની કચેરીમાં બેસવા જતા, લવો 4-5 વર્ષનો સાથે ગયેલો, કચેરી બરાબર જામી છે, બાદશાહ સિંહાસનમાં બિરાજમાન થયેલા છે, એમાં કોઈ બહુરૂપી વેશ લઈને આવ્યો। આગળ બહુરૂપીઓ વેશ કાઢતા, બળદનો વેશ લીધેલો, બળદ બનીને બહુરૂપી બાદશાહની કચેરીમાં આવ્યો। સર્વે જોયો, પણ એવો બળદ બનેલો આબે હૂબ બળદ, કોઈ ખામી નીકળે નહીં, એમાંથી કોઈ ખામી કાઢી શકે નહીં એવો બળદ બનેલો, સૌ કોઈ જોઈ રહ્યા છે। લવો એના પિતાની બાજુમાં બેઠેલો, એને એમ થયું કે વેશ આને કાઢ્યો છે બરાબર છે કેમ, તપાસી જુઓ। એટલે બાજુમાંથી કાંકરી એક લઈ અને આ બહુરૂપીને મારી, આમ કાંકરી બળદ બન્યો હતો એને કાંકરી મારી, એટલે વેશધારી સમજી ગયો કે કોઈ મારી પરીક્ષા કરે છે, કારણ કે બળદને ગાયને પશુને જ્યારે ગમે એ જગ્યાએ માખી બેસે, કાંકરી સહેજ વાગે, તો એની એ બાજુ એ સાઈડનું ચામડું થથરે, અને વિચાર્યું કોઈ મારી પરીક્ષા કરે છે, એટલે જે જગ્યાએ લવે કાંકરી મૂકી હતી એટલી જગ્યામાં બળદે ચામડું આમ થથરાયું, એટલે હલપ, આપણને જેમ કોઈ અંગ ફરકતું હોય એમ ચામડી ફરકાવી, ચામડી જ્યાં ફરકાવી ને ત્યાં તો લવાને મોજ આવી ગઈ, લવો પ્રસન્ન થઈ ગયો। પણ 5 વર્ષના બાળકની પાસે હોય શું એને આપવા જેવું, કઈ પણ હતું નહીં, એટલે લવે માથે ટોપી ઓઢેલી હતી, લઈ જઈ ઉભા થઈ ને લવે ટોપી બળદની કોઠ માથે ઓઢાડી દીધી। બાદશાહ જોઈ રહેલા કે મળું આખી સભામાંથી કોઈ નહીં, આ છોકરું ઉભું થઈને ટોપી એને એના માથેથી લઈને કેમ ઓઢાડી દીધી। બાદશાહે મોજ આપી, બહુરૂપી વયો ગયો, લવાને બાદશાહે બોલાવ્યો, લવા તે ઈ બહુરૂપીને ટોપી કેમ ઓઢાડી હતી? લવો કે જનાબ, એણે જે વેશ કાઢ્યો હતો ને એ વેશની મેં પરીક્ષા કરી। કે કેવી રીતે પરીક્ષા કરી? કે બળદ બન્યો હતો ને, હવે બળદને ગાયને ભેંસને જે જગ્યાએ માખી બેસે કે બંગા બેસે, કાંકરી વાગે, તો અહીંયા એટલામાં ચામડું એનું થથરે, એટલે મેં વિચાર્યું કે જો બરાબર બળદ બન્યો હશે ને તો એ ચામડું થથરવું જોઈએ તો બરાબર, નકે આમ દેખાવ તો બરાબર જ છે, એટલે મેં એને કાંકરી મારી, કાંકરી મારતા જ એને ચામડું થથરાવ્યું, એટલે મને મોજ આવીને મેં ટોપી ઓઢાડી દીધી। બાદશાહ કહેશે સાબાશ લવા, આખી સભામાંથી કદર તે કરી, લવો આવો નાનપણથી જ મહાન ચતુર હતો, મહાન બુદ્ધિશાળી હતો, ત્યારથી બાદશાહે લવાને પોતાની પાસે રાખ્યો હતો। વેશ, આપણે વેશ વિશે વાત છે કે વેશ જે કાઢ્યો હોય ને બરાબર ભજવી બતાવવો પડે, એમાં કોઈ ખામી ન રહેવી જોઈએ। યાત્રાળુઓ કહે છે અમે તો વેશમાં અંજાઈ ગયા, એનો વેશ જોયો ભક્તનો, માળા તિલક છાપ
મંદિર, ભજન કીર્તન ધૂન, આ બધું તમે જોયું અને એમ એમાં લલચાઈ ગયા. વિશ્વાસમાં એમે રૂપિયા 700 આપી દીધા. પણ હવે એમને એની કોઈ ખબર બતાવે કે કોઈ આ શેઠિયો બતાવે, નાણા વટીને જોઈ અને હુંડીનો કાગળ હાથમાં લઈ અને ચારે યાત્રાળુઓ સામે દોડ્યા. યાત્રાળુઓ કલ્પાંત કરવા લાગ્યા. યાત્રાળુઓ કહે છે, આ હાથમાં થી પ્રભુએ કાગળ ઝડપી લીધો. યાત્રાળુઓ કહે છે, આ રહ્યો કાગળ, મા બાપ અમે તો મરાઈ ગયા, અમે ઠગાઈ ગયા. પ્રભુએ હાથમાંથી કાગળ લીધો. કાગળ લઈ અક્ષર અને નામ નિશાન ઓળખ્યા. નામ નિશાન ઓળખતા શ્રી હરિએ કાગળ હૃદય સાથે ચાંપ્યો. કારણ નરસિંહ મહેતાના હાથનો લખાણેલો હતો. ભગવાન ભક્તને આધીન છે, ભગવાનને ભક્ત અતિ પ્રિય છે, અતિ પ્રેમથી પ્રભુની આંખમાં આંસુ આવ્યા અને પ્રભુ બોલ્યા, અરે રે મારા બાપ, આટલું બધું લખવાનો શ્રમ તે શા માટે લીધો? યાત્રાળુ સાથે સંદેશો કેવરાયો હોત ને તોય બસ થઈ જાત. મારા બાપ કઈ વાણતર ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો કે શું? પ્રભુ નરસિંહ મહેતાને યાદ કરે છે. ભગવાન કહે છે, હે જાત્રાવાસી, તમારો હું આભાર માનીશ, કારણ તમે નરસિંહ મહેતાના હાથની હુંડી લખાવી લાવ્યા. શ્રી હરિના કીર્તનથી ભક્તને અને કોઈ ઉદાર દાતાને જોઈ જેમ યાચકને આનંદ થાય એટલો મને આજ આનંદ થાય છે. આ કાગળ જોતા હવે ફિકર ન કરશો, તમારી હુંડી હું શિકારી આપું છું અને તમારા નાણા ગણી આપું છું. હજારો લોકોની વચમાં શ્યામળશા શેઠે થેલીનું મોં છોડાયું અને વડા વાણોતરને કહ્યું કે યાત્રાળુના રૂપિયા 700 ગણી આપો, 25-25ની થોકડીઓ કરો, આગળ મૂકો, વળી ઉપર 100 રૂપિયા વાટ ખર્ચીના આપો, વ્યાજના આપો. ઘસાયેલો, રસાયેલો, ગ્રેણાયેલો, કપાયેલો કે જૂની છાપનો રૂપિયો એક પણ આપશો નહીં. બધા નવા કોરા ચાલતી સાલના પાડેલા રૂપિયા નવા સિક્કા આપજો. ત્યાં તો સમય વર્તે સાવધાન, શોભારે વધારી ભારે વધારી રે. સારે કારજ શ્રી ભગવાન પ્રેમે પધારી રે. સારે કારજ શ્રી ભગવાન ભાર
ભગવત ના લીધા ભેટ પ્રેમે થી પધારી રે ભાવે ભગવત ના નામે લીધી ભેટ પ્રેમે પધારી પિસાહ જોગ સુભારે વધારી રે હુડી શિકારી આપી છે સાજોગ શોભા તો વધારી બહુ બોલાનું બોલ્યું થયું ફો બોલાનું બોલું થયું ભો પ્રેમે રે પધારી રે ત્યાં સમે વર્તે સાવધાન એ શોભા રે વધારી કારે સારજ શ્રી ભગવાન પ્રેમે પધારી રે ભગવાન શ્યામળ શાહ શેઠ બની દ્વારકાની બજારમાં નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી શાહજોગ માણસોના બોલેલાનું બોલવું ફોક થયું પ્રભુએ 25-25 ના એ લીધા સાત ચોક શોભારે વધારી પચીસ પચીસ ના લીધા સાત ચોક શોભારે ગણ્યા સાતસો રૂપિયા રો પ્રેમે પધારી રે ગણ્યા સાતસો રૂપિયા રો પ્રેમે જય જય શ્રી રણ છોડ પ્રેમે પધારી રે બોલા જય જય શ્રી રણ છોડ પ્રેમે પધારી રે શ્રી હરિ પરમાત્મા કૃષ્ણચંદ્ર ભગવાન ના કહેવા મુજબ રૂપિયા આપ્યા જાત્રાળુ રૂપિયા લઈને પ્રસન્ન થયા ત્યારે ભગવાન બોલ્યા ભાઈઓ મારે આવતા વાર થઈ અને તમારે થોડુંક ઘણું ખોળવું પડ્યું તે બદલ હું તમારી પાસે માફી માગું છું ક્ષમા માગું છું અને ખાસ તમને ભલામણ કરું છું કે આ વાત નરસિંહ મહેતાને ન કરશો આ ગામમાં હું ઘણા વખતથી રહું છું
મારી પેઢી અસલ અને જૂની છે, આ ગામના વેપારીઓ જાણતા નથી, નરસિંહ મહેતા જેવા કોક વિરલા પુરુષો જાણે છે, અને હું કામ પણ એવાનું જ કરું છું. મહેતા અમારો શેઠ છે અને હું એમનો વાણોતર છું. જાત્રાળુ કહેશે, મહારાજ શેઠ સાદા અને દુર્બળ અને ગુમાસ્તા તવંગર દેખાય છે, એનું શું કારણ? શેઠ હાથે કામ કરે ને તમારી પાસે તો 20-20 વાણોતર કામ કરે છે. સૂર્ય કરતા અરુણનું તેજ વધારે ન હોય, ચંદ્રમા કરતા નક્ષત્રોનું તેજ વધારે ન હોય, છતાં અહીં તો બધું અમને ઉલટું દેખાય છે. શામળશાના રૂપમાં ભગવાન કહે છે, ભાઈ સૂર્યને બતાવવા માટે દીવો ધરવો પડતો નથી, જેને અમૃત પીધું હોય એને બીજા ઔષધની કઈ જરૂર પડતી નથી. એમ ભક્તજનો ધન સંપત્તિને તુચ્છ માને છે અને વેપારને આવી પડેલી ઉપાધિ માને છે, વેઠ સમજે છે. એટલે નરસિંહ મહેતા ભક્ત છે, એ આ વેપારને વેઠ સમજે, ઉપાધિ સમજે, એ આવી સાહેબી રાખે નહીં. શેઠજી નરસિંહ મહેતાની નીતિ રીતિ ભક્તિ સાદાઈથી શોભી રહી છે. શામળ જાગે છે, ભાઈ સાદાઈમાં શ્રેષ્ઠતા વસે છે, આશકલાય કે હલકા માણસનું કામ છે. હવે મારો શુભ સંદેશો તમે નરસિંહ મહેતાને કહેજો. સંદેશો યા મારો કહેજો સારો, મારા કરીને રે પ્રણામ. આ સંદેશો મારો કહેજો સારો, કરીને મારા રે પ્રણામ. સંદેશો અમારો કહેજો સારો, કરીને મારા રે પ્રણામ. જાદુ જે લખવું પડ્યું વિલાયો વિશ્વાસ, પાછો કેમ કરું
આવો સંદેશો મારો કહેજો સારો કરીને મારા રે પ્રણામ નાથજી શંકાન દર્શને એ નામે નાયક શેઠજી શંકાન દર્શ સંદેશો અમારો કહેજો સારો કરીને મારા પ્રણામ શ્યામળ શાહ શેઠે નરસિંહ મહેતાને સંદેશો કહેવરાયો યાત્રાળુની સાથે શેઠના વાણતરો કહેવા લાગ્યા કે નરસિંહ મહેતાને અમારા સર્વના જય શ્રી કૃષ્ણ કહેજો શ્યામળ શાહ શેઠ કહે છે ભાઈ નરસિંહ મહેતાએ આ સઘળો વૈભવ મને સોંપ્યો છે એ મારો શેઠ છે હું એનો વાણોતર છું એમની આડત બાંધી અને એમે રળી ખાઈ છે પ્રભુ જોત જોતામાં અંતર્ધ્યાન થઈ ગયા પ્રત્યક્ષ પ્રભુના દર્શન કરી અને યાત્રાળુના મન નિર્મળ બની ગયા હુંડીના પૈસા પુણ્યના રસ્તે વાપરી અને પોતાના ઘર તરફ રવાના થયા રસ્તામાં વિચારવા લાગ્યા કે નરસિંહ મહેતાના ઘેર ન જઈએ તો ચાલે પણ જઈએ તો સારું કારણ મહેતાજીના થકી આજ આપણને પ્રભુના દર્શન થયા છે યાત્રાળુ જૂનાગઢમાં આવે છે યાત્રાળુને આવતા જોઈ અને નાગરો ચોંક્યા કે હવે મજા આવશે લ્યો યાત્રાળુ આવ્યા જે ઊંડી લખાવી ગયા તા હવે આ યાત્રાળુ બ્રાહ્મણો પૈસા માગશે ત્યારે નરસિંહો ભજન ગાવા મંડી જશે કે એમનું બોલવું સાંભળશે નહીં રમેશચંદ્ર કેમ નહીં કેમ ભાઈ યાત્રાળુ તમે ઊંડી લખાવી ગયા તા એક નહીં જાત્રાળુ કે હા ભાઈ એ જ તે હર્ષદરાય કે એમની ઊંડી શિકારાય હોય એમ મને લાગતું નથી કારણ કે જો એમના પેટમાં ખાડા પડી ગયા છે ડબકા પડી ગયા છે મોઢા લેવાઈ ગયા છે હર્ષદરાય કે તમારી ઊંડીના પૈસા મળ્યા કે નહીં જાત્રાળુ કે મળ્યા ભાઈ મળ્યા પૈસા મળ્યા વળી વધારામાં વાટ ખર્ચીના 100 રૂપિયા મળ્યા જાદવરાય કે સાંભળો સારંગધર કેતા ને કે નરસિંહની ઊંડી નહીં સ્વીકારાય સારંગધર કે માનો કે ન માનો એની પાસે કંઈક છે ખરું વિભૂતિ પ્રસાદ કે છે અમને પણ એમ જ લાગે છે એની પાસે કંઈક સાધના છે નાગરોને વિશ્વાસ નથી આવતો 52 કામ કર્યા પ્રભુએ તોય નાગરને નક્કી ન થયું ને દુભાવ્યા હરિકેરા દાસા આવા પ્રત્યક્ષ પ્રમાણ જોવા છતાંય નાગરોને નક્કી થતું નથી વિશ્વાસ આવતો નથી એની પાસે કંઈક સાધના છે
ભગવત પ્રસાદ કહે છે રાત ને દિવસ શ્રીહરિનું ભજન કરે છે, સ્મરણ કરે છે, એ ક્યાં ઓછી સાધના છે? ભક્તિને ભગવાન આધીન છે. યાત્રાળુ મહેતાજીના મંદિરમાં આવ્યા, મહેતાજીના પગમાં પડી બોલ્યા, ધન છે મહેતાજી, બોલો નરસિંહ મહેતાનો જય. અને યાત્રાળુ કહેવા લાગ્યા, ધન ધન મહેતાજી, ધન તમારી ભક્તિ, ધન ધન મહેતાજી, ધન તમારી ભક્તિ, ધન ધરો અવતાર હરિ માયા શક્તિ. હવે રજા માગીએ પ્રેમે દો પ્રસાદી, રજા માગીએ પ્રેમે પ્રસાદી આપો, પ્રભુ જન્મ મરણ ના સંકટ સે જે કાપો, પ્રભુ જન્મ મરણ ના સંકટ સે જે કાપો. યાત્રાળુ નરસિંહ મહેતાના શરણમાં પડી પ્રણામ કરી કહેવા લાગ્યા કે અમને રજા આપો, પ્રસાદી આપો, અમારા જન્મ મરણનો ફેરો મટી ગયો. યાત્રાળુને નરસિંહ મહેતાએ પ્રસાદ આપ્યો. યાત્રાળુ પ્રણામ કરીને વિદાય થયા. બુદ્ધિમાં શુદ્ધિ કરી અને વિશ્વેશ્વરનું વાલ, શુદ્ધિ કરી વિશ્વેશ્વરનું વાલ, રૂડી બુદ્ધિ રાખજો બોલે બાળક બાપા લાલ, શીખે ગાયને સાંભળે પૂરણ થાય કોડ, શીખે ગાયને સાંભળે ભાઈ પૂરણ થાય કોડ, જગપતિ છે જાગતો જય જય શ્રી રણછોડ, જગપતિ છે આ જાગતો જય જય શ્રી રણછોડ, જય જય શ્રી રણછોડ. બોલો દ્વારકાધીશની જય, રણછોડ રાયની જય, ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી, હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, ગોવિંદ જય જય ગોપાલ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય. એઠા જૂઠા બોરજ ખાધા, એઠા જૂઠા બોરજ ખાધા, શબરીને મન શબરી ને મન હરિ ગોવિંદ જય જય, ગોવિંદ જય જય ગોપાલ જય જય, હે ગોવિંદ જય જય ગોપાલ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, રાધા રમણ હરિ ગોવિંદ જય જય, નારાયણ 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 નારાયણ.
નારાયણ નારાયણ નારાયણ।